सुरासुरा से वितपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दन देवकी परमानन जगद्गुरुं सर्वैवैते उदारा सर्वैवैते उदारा सर्वैवैते उदारा सर्वैवैते ज्ञानीत्वात्मैव मे मतम् ज्ञानीत्वात्मैव मे मतम् ज्ञानीत्वात्मैव मे मतम् ज्ञानीत्वात्मैव मे मतम् आस्थिता सहियुक्तात्मा आस्थिता सहियुक्तात्मा आस्थितः सही युक्तात्मा आस्थितः सही युक्तात्मा मामेवानुत्तमां गतिं मामेवानुत्तमां गतिं मामेवानुत्तमां गतिं मामेवानुत्तमां गतिं। चतुर्विधा भजन्ते माम जना सुकृतिनोर्जुनः। चार प्रकारना सुकृति पुण्यशाली अवरितना लोको मारू भजन करे छे, ચારણે ભગવાન કબૂલ કરે છે। ઉદારા સર્વે વૈ છે, બધા ઉદાર છે, બધા સારા છે। અને આ જે પરમાત્માની વિશેષતા છે, કોઈને ડિસ્કાર્ડ કરતા નથી, બધી કક્ષાઓ છે। એમના ધોરણમાં ભણતા માણસે ચોથા ધોરણવાળાને હલકું સમજવાનું કારણ નહીં, એનું કારણ આવતીકાલે એ પણ એમએમાં આવવાનું જ છે। તેથી સમાજની અંદર કામ કરનાર માણસ કોઈને તુચ્છ કે હલકો ગણી શકે નહીં। સૃષ્ટિમાં ભગવાન કોઈને હલકા ગણતા, ઉદારા સર્વે એવી રીતે, ગમે તે ભક્ત હશે, આર્ત હશે, જિજ્ઞાસુ હશે, અર્થાર્થી હશે, જ્ઞાની હશે, સર્વે ઉદારા, બધા જ સારા। એનું કારણ જ્ઞાની પણ કંઈ એકદમ કૂદકો મારીને જ્ઞાની થયો નથી। કેસે આગલા શ્લોકમાં આવે છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે। તેથી જન્માંતરોની સાધના પછી એકાદ માણસ જ્ઞાની થાય છે, તો હવે સાધના પછી આ બી થવાનો છે આવતીકાલે। તેથી કોઈ દિવસ કમ્પેરિઝન નહીં, તુલના નહીં। તે જ માણસ સ્વસ્થ અને શાંતિથી જીવી શકે જે કમ્પેરિઝનની બહાર નીકળી જાય। તુલના, સ્પર્ધા, ખોટી દોડધામ, સરખામણીઓ, એમાં જીવનનો સત્યાનાશ થાય। વ્યવહારિક જીવનનો બી થાય, નૈતિક જીવનનો બી થાય, સાંસ્કૃતિક જીવનનો થાય અને આધ્યાત્મિક જીવનનો બી થાય। સરખામણીમાં પડ્યો તે માણસ મર્યો। પ્રત્યેક માણસની પોતાની કક્ષા છે અને પોતાની રીતે કામ કરે છે। તેથી બીજો નાનો ને હું મોટો ને આ હલકો ને હું શ્રેષ્ઠ ને આ ને ફલાણો, આ બધી ગણતરીઓ છે ને બહુ જ બાલિશ ગણતરીઓ છે। એકથી શરૂ કરીને જ લાખો કરોડો સુધી રકમ જાય છે, અને એકડો કોઈ દિવસ નકામો હોતો જ નથી। 10 મિંડા કરો પણ આગળનો એકડો કાઢી નાખો, બધું નકામું થઈ જાય। તેથી એકમાત્ર છે પણ એની બહુ કિંમત છે। એકના જ 10 થાય ને એના જ 100 થાય ને એના જ 1000 થાય। તેથી રૂપિયો હલકો છે એમ સોની નોટને સમજવાનું કારણ નહીં, એ બી એનો એક અંશ છે। તેથી તો એક એક માણસ પરમાત્માનો અંશ છે। મમૈવ અંશો જીવલોકે જીવભૂતા સનાતના। તેથી કોઈકમાં ચેતના વધારે પ્રગટી, કોઈકમાં ચેતના ઓછી પ્રગટી। ઝીરોનો બલ્બ પણ થોડો પ્રકાશ આપે છે, નાઇટ લેમ્પ તરીકે એ બી કામ લાગે, 100નો બલ્બ બી પ્રકાશ આપે, 1000નો પ્રકાશ આપશે, અને બધાનો પ્રકાશ ધીરે ધીરે વધશે। તેથી ઉદારા સર્વ એવી રીતે આજે એક મંત્ર છે ગીતાનો, બહુ જ મહત્વનો છે। બધાને ઉદાર સમજો, ગમે એટલી એની કક્ષા નીચી હશે પણ એક સારા માર્ગે ચાલો ને સુકૃતિ ન ભગવાન તરફ તો વળ્યો, પછી ભલે ભોગ માટે વળ્યો હશે, સ્વાર્થ માટે વળ્યો હશે, માગવા માટે વળ્યો હશે, કંઈક જાણવા માટે વળ્યો હશે, ગમે તે હશે। તેથી જ્ઞાની એ બહુ પહોંચી ગયેલી કક્ષા છે। ભગવાનને જ્ઞાની અતિશય પ્રિય છે, પોતાનો લાડકો છે, પણ બાકી બધાને ભગવાન ઉદાર ઠરાવે છે। એનું કારણ ભગવાનને ખબર છે કે આ જ બધી ચેતનાઓ એમાંથી પણ પ્રગટશે જ। તેથી ઉદારા સર્વ એવી તે આ એક સૂત્ર બહુ સમન્વય સાધક છે સમાજની અંદર, વિશ્વની અંદર જેને જેને કામ કરવું છે ને તેને આ મંત્ર ગોખી રાખવા જેવો, ઉદારા સર્વ એ વૈતે, પછી તમને એકે માણસ હલકો નહીં લાગે। ભગવાન જ્યારે જગતમાં કોઈને હલકો સમજતા ન હોય તો બીજાને હલકો સમજવાનો કે ઠરાવવાનો આપણને શું અધિકાર છે? અને આપણે ક્યાં પહોંચી ગયા છીએ? આપણે પહોંચી ગયા છીએ એમ આપણે જ માનતા હોઈએ, બીજું કોઈ માનતું નથી આપણા સિવાય। કેટલી ભ્રાંતિમાં માણસ હોય છે। તેથી ઉદારા સર્વ એ વૈતે એ વિશ્વ બંધુત્વ કહો કે વિશ્વ શાંતિ કહો, માનવ પ્રેમ કહો, તમારે જે કહેવું હશે એનું આ સૂત્ર છે, પ્રી કન્ડિશન છે। જ્યાં સુધી માણસ બીજાને હલકો સમજે છે ત્યાં સુધી એ માણસ મોટો નથી।
ત્યાં સુધી એનો પોતાનો વિકાસ થયો નથી. એ માણસ પોતે દયનીય છે. ઉલટાનો જેટલો જેટલો માણસ મોટો થાય ને એટલો બધાને મોટા સમજવા લાગે. વાસુદેવ સર્વમિતિ, બધું જ ગીતા બહુ સિસ્ટમેટિક કે છે. પછી એને બધામાં ભગવાન દેખાય. એથી મોટો માણસ ખરેખર જે મોટો હોય ને તે બીજાને હલકો સમજી શકે નહીં. ત્યારે બીજાને હલકો સમજનાર માણસ પોતે હલકો હોય તો જ બીજાને હલકો સમજે. ગાંધીજી એકવાર કીધેલું કે તમે કોઈને ખરાબ કહો છો એની તરફ આંગળી ચીંધો ત્યારે ત્રણ આંગળી તમારી તરફ આવે છે. તમે એનાથી ત્રણ ગણા ખરાબ હો તો તમે એને ખરાબ કહી શકો, અને તમે એનાથી ત્રણ ગણા સારા હો તો એને સારો કહી શકશો. એક આંગળી ત્યાં ગઈ, ત્રણ તમારી તરફ આવી. તમે જેવો એને કહો છો એને તમે ત્રણ ગણા એવા છો. એ બહુ ગામઠી ભાષામાં એમણે કીધું, પણ વાત આની આજ છે. ઉદારા સર્વે એ વૈતે. તેથી બહુ જ મોટો મંત્ર ગીતાકારે કીધો છે, ઉદારા સર્વે એ વૈતે. તમારે જીવનની એક ઊંચાઈ આવ્યા પછી ઘણા માણસોને ભટકા લાગે, પણ એને તુચ્છ ન સમજો, હલકા ન સમજો. એ બી પ્રવાસમાં છે. કોઈ 100 માઇલ ચાલી ગયો ને કોઈ 1 માઇલ ચાલી ગયો, પણ 1 માઇલ ચાલવાવાળો 100 માઇલ જવાનું છે ધીરે ધીરે. તેથી ગમે એટલી જીવનની ઊંચાઈ આવે ને કક્ષા આવે તે વખતે પણ બીજાને ઉતારી પાડો નહીં, બીજાને હલકા સમજો નહીં, બીજાને તુચ્છ સમજો નહીં. હું તો બહુ પહોંચી ગયો, તમે તો શું જીવો છો, આવું નહીં. નો ડાઉટ એનિમલ લાઈફ જીવતા એ લોકો. ખાવું પીવું પહેરવું ઓઢવું હરવું ફરવું આ 6 વાત છોડો તો 7ની વાતમાં રસ ન હોય તેવા તમને હજારો લાખો કરોડો માણસો જોવા મળે જેની દયા ખાવાનું મન થાય. પણ ધીરે ધીરે આગળ એ બી આવશે. તેથી એને ચીડાઈ જઈને હલકા ઠારાવશો તો એ માણસ કોઈ દિવસ આ રસ્તે આવશે જ નહીં. ત્યારે તારામાં પણ એ જ સત્વ છે, તારામાં પણ એ જ પ્રકાશ છે. વશિષ્ઠ વાલ્મીકી યાજ્ઞવલ્ક્ય એ 1,00,000 વોલ્ટનો બલ્બ હશે. તું ભલે 0નો છે પણ તું પણ એમાં આગળ જવાનો છે. એટલે સમાજને બદલવાની જે પ્રક્રિયા છે ને આ મોટા મોટી છે. ઉદારા સર્વ એ વૈતે આ એક બહુ મોટો મંત્ર જગતના બધા માણસોને આપ્યો. તેમાં પણ ખાસ કરીને જેને સમાજમાં કામ કરવું છે, સોશિયલ વર્કર્સ જેને કહો, રિલિજિયસ વર્કર્સ કહો, પોલિટિકલ વર્કર્સ કહો, જે પરાણે પોતાને મોટા માનીને બેઠા હોય તેમને પણ આ એક સૂચના છે કે બીજાને હલકા સમજવાની ભૂલ કરો નહીં, તો ફેંકાઈ જશો. તમે પોતે હલકા સાબિત થઈ જશો ધીરે ધીરે, કાળ કોઈને છોડતો નથી. તેથી ઉદારા સર્વ એ વૈતે આ એક મૂળ મંત્ર છે ગીતાનો. ત્યારે 4 પ્રકારના ભક્તો ભગવાને બતાવ્યા. કોઈ ભગવાન પાસે રડવાને માટે આવે, કોઈ માગવાને માટે આવે, અને કંઈ વાંધો નહીં. દુઃખ દેવાલા સાંગા આવે, સુખ દેવાસી માગાવે. દુનિયામાં રડતો ફરે એના કરતાં ભગવાન પાસે રડનારો માણસ પણ સારો છે. ભગવાન કમસે કમ એને હલકો નહીં પાડે. દુનિયા તો હલકો પાડે તારા માગવા જાવ એટલી જ વાર. સુખ દેવાસી માગાવે, સુખ માગવું હોય તો ભગવાન પાસે માગો ને, અને સૌથી સમર્થ છે. તમે જેની પાસે માગીને આશા રાખશો એને પણ આપનારો એ જ છે. તમને એકાદ માણસ ના આપે એના ઉપર ચીડ ચડે છે, પણ એને ભગવાને જ આપ્યું. તમે સીધા માગો ને ભગવાન પાસેથી, વાયા વાયા શું કામ. તેથી ભગવાન પાસે માગનારો માણસ શ્રેષ્ઠ છે, ભગવાન પાસે માગનારો રડનારો માણસ પણ શ્રેષ્ઠ છે. તેથી ચતુર્વિધા ભજન તે માં એના અનુસંધાનમાં કહે છે આજે આ 4 પ્રકાર છે. પણ ઉદારા સર્વે વૈતે, બધા જ ઉદાર છે. પણ હવે જ્ઞાની બહુ પહોંચી ગયેલો છે, બહુ મારી નજીક આવી ગયો. બધા જ પ્રવાસે નીકળ્યા છે. એટલે કોઈની નિર્ભરતા નહીં, કોઈની નિંદા નહીં, કોઈનો તુચકાર નહીં, પણ પહોંચી આવે તો ગમે જ ને. તેથી ભગવાન પોતાનો ગમો જ્ઞાની માટે વ્યક્ત કરે છે, પણ બીજાને માટે અણગમો પ્રગટ નથી કરતા. ભગવાનને કંઈ વિકાસ ખબર નથી પડતો, એવું થોડું છે. આ જ્ઞાની માણસ વિકસિત છે, એનો આનંદ થાય. એક બાપના 4 દીકરા હોય તેમાં એકાદ દીકરો વિકસિત હોય તો બાપને આનંદ થાય, પણ બાકીના 3ને બાપા હલકા નહીં સમજે, ને સમજે તો બાપા ના ગણાય. બાપનું દિલ જુદું હોય, ઘણીવાર ઊંધું પણ થાય. જે દીકરો હલકો હોય તેનો બાપાનો વધારે પ્રેમ હોય. એનું કારણ આ તો બરાબર છે, આ તો પોતાનું ફોડ છે, પણ આનું કોણ. તેથી લોકોના સમજમાં ના આવે એવો વ્યવહાર છે. આ સારો દીકરો છે એના પર બાપાએ ધ્યાન નહીં આપ્યું, ને આ 3rd ક્લાસ છે એના ઉપર ધ્યાન આપ્યું. એનું કારણ બાપાને ખબર છે આ સારો પોતાનું ફોડશે, પણ આનું જો હું ફોડીશ તો જ થોડું ફૂટશે ભાઈ, કાંઈ થાય એમ નથી. તેથી ભગવાન કોઈના પ્રત્યે અણગમો પ્રગટ નથી કરતા. સામાન્ય બાપ પણ જો દીકરાઓમાં ભેદભાવ ઊભો ન કરે તો આ તો પરમાત્મા જગત પિતા છે. તેથી કોઈના તરફ અણગમો નહીં, પણ વિકાસ ખબર ન પડે આટલો. ભગવાન બી મૂર્ખો નથી ને બાપ પણ મૂર્ખો નથી. 4 દીકરાઓમાં કયો વિકસિત છે બાપાને ખબર પડે છે. તેવી રીતનું ભગવાન કહે છે કે ઉદારા સર્વ એ વૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. બધા જ ઉદાર છે, પણ જ્ઞાની તો મારો આત્મા છે, અને એવો મારો મત છે. મતમ જ્ઞાની તું આત્મા એવ. જ્ઞાનીને તો હું એમ સમજુ છું કે હું ને એ બે એક જ છીએ. જ્ઞાનીમાં અને ભગવાનમાં ફરક નહીં. જ્ઞાની ભક્ત એ સૌથી શ્રેષ્ઠ. ખાલી ભક્તની બહુ કિંમત નહીં, જ્ઞાની ભક્ત હોવો જોઈએ.
ભક્તની પછવાડે જો જ્ઞાન ન હોય અને સમજદારી ન હોય તો ભક્તિમાં વેવલાઈ ઘૂસી જવાની સંભાવના છે, અને તે 99.99 ઘૂસી ગઈ છે. ભક્તિના નામે આજે જે કંઈ ચાલે છે બધું જોયા પછી આપણને લાગે કે ભગવાનને આની કંઈ જરૂર નથી. રાતના 12-12 વાગે, 1-1 વાગે બબે જઈને પછી ભગવાન ઉપર પાણી રેડતો હોય માણસ, ત્યારે આપણને એમ થાય તારા પર કોઈ રેડે તો. આપણે ભક્તિથી ને ભાવથી કરીએ. શિવ મંદિરમાં જાય ને 2 વાગે રાતના લોટા ચડાવે ભગવાન ઉપર, તારો દીકરો તારા પર લોટા નાખે તો રાતના 2 વાગે સૂતો હોય ઊંઘ માને તો કશી ખબર પડતી નથી આપણને. આપણે જે કરીએ તે ભક્તિ હલાવે જ રાખીએ છીએ. એ બધી વેવલાઈ ખપી જાય. કોઈ બની ગયેલી ઘટના કહું, બનાસકાંઠામાં ગયો હતો વર્ષો પહેલા. રાતના કાર્યક્રમ બધું પૂરું કરીને 12:30 માંડ ઘરે આવ્યા, સૂતા સૂતા એક થયો, અને જેના ઘરમાં હતા તે યજમાન 2:30 ઊભો થઈ ગયો અને ધબાધબ શરૂ બાથરૂમમાં ધમાલ થોડું કરી, એણે કપડાં પછાડીને અવાજ કરીને પછી બધા સ્તોત્રો 1 by 1 ગાવાની શરૂઆત કરી. એણે તે 2:30 થી 5 કલાક સુધી એણે ગાયું, અને અમને એકે માણસને એને સુવા દીધા નહીં. મેં કીધું હવે આટલા બધા લોકો બિચારા ભેગા આવે, બધાને ત્રાસ થાય. પછી મેં એને બોલાવ્યો કે ભાઈ તમને બધા સ્તોત્રો આવડે છે, તમે જેટલા કાગળ ઉપર લખશો તેના નીચે અમે બધા સહી કરી આપીએ કે આ સ્તોત્રો તમને મોઢે છે પણ કાલે અમને સંભળાવતા નહીં. તમને આ બધા સ્તોત્રો મોઢે છે કબૂલ, પણ સાદી ભાષામાં કહીએ તો અમારું લોહી શું કામ પીવો છો સવારના 2:30 જ્યારે 12:30 માણસ સૂતો હોય અને બીજે દિવસે આખો દિવસ કામ કરવાનું હોય. પણ આપણે બતાવી દઈએ કે આપણને આટલું આવડે છે, ગાયા જ કરે 4-4 કલાક સુધી. આ નવરા લોકોની ભક્તિ છે. તમે કેટલું કરો છો નહીં, કેવું કરો છો એ મહત્વનું છે. 5 જ મિનિટમાં ભગવાન ખુશ થઈ જાય અને 5 કલાકમાં ભગવાન ત્રાસી જાય. તેથી આપણી ભક્તિ બધી લાંબી પોળી છે, અને તેમાં પણ કોઈ જો સાંભળતું હોય જોતું હોય તો ગાવાની વધારે મજા આવે. રોજ 2:30 નહીં બી ગાતો હોય પણ અમે એના ઘરે હતા માટે જ ગાયું એણે. ત્યારે પ્રદર્શન થાય છે ભક્તિમાં. તેથી ભગવાનને પણ ત્રાસ થાય છે, આપણા ધ્યાનમાં ના આવે. ગંદકી કરીએ ભગવાનને ગમે, આપણી આસપાસ કોઈ ગંદકી કરે તો 2 મિનિટ બેસાય નહીં. તો ભગવાનના મંદિરમાં આટલી પણ ગંદકી નહીં હોવી જોઈએ, આટલું સ્વચ્છ અને પવિત્ર વાતાવરણ હોવું જોઈએ કે માણસને ત્યાંથી ઉઠવાનું મન ન થાય. પણ આ તો ઘોંઘાટ અને ગંદકી, એનું જ નામ મંદિર. તેથી બધી જ ભક્તિની અંદર વેવલાઈઓ ઘૂસી ગઈ છે, જેને સાદા શબ્દોમાં વેવલાઈ જ કહેવાય, બીજું કશું ન કહેવાનું. કારણ પછવાડે જ્ઞાન અને સમજદારી નથી. અને ભગવાન જે મહત્વ આપે છે તે જ્ઞાનને આપે છે. જ્ઞાનિત આત્મૈવ મે મતમ, જ્ઞાની એ મારો આત્મા છે. મને શું તકલીફ થાય તે જ્ઞાનીને જ ખબર પડે, ને એને શું તકલીફ થાય તે મને જ ખબર પડે. અમે બંને એક છીએ. જ્ઞાની અને પરમાત્મા બંને એક થઈ ગયા. ભગવાન વાલ્મીકી, ભગવાન પતંજલિ, ભગવાન યાજ્ઞવલ્ક્ય, ભગવાન પાણીની, એ બંને એકબીજાની અગવડ સમજે. દુનિયામાં જ્ઞાનીને શું અગવડ થાય તે ભગવાન સિવાય કોઈને ખબર પડે નહીં, અને ભગવાનને શું અગવડ છે તે જ્ઞાની સિવાય કોઈને ખબર ન પડે. બાકી બધા હલાવે જ રાખતા હોય, ધમધમાટ ચાલતું હોય ભક્તિમાં. તેથી જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ એમ કરીને ભગવાને બહુ પોતાનો જે હાઈ ઓપિનિયન જ્ઞાનીને માટે આપ્યો છે, આના કરતાં મોટી ડિગ્રી નહીં. ભગવાન પોતાનું સ્થાન એને આપે છે. અરે ઉદારા સર્વ એ વૈ તે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ આસ્થિત સહી યુક્તાત્મા મા બે મા નુત્તમામ ગતિ. એ જ્ઞાની કેવો છે? યુક્તાત્મા છે, જોડાઈ ગયેલો છે પરમાત્મા જોડે, જોડાઈ ગયેલો છે અને પોતાની જાતમાં પણ જોડાયેલો છે. જાતમાં જોડાયેલા માણસો બહુ ઓછા હોય, ખંડિત માણસો હોય છે, અખંડ માણસો કેટલા. યુક્તાત્મા એટલે ઇન્ટીગ્રેટેડ, જેની પર્સનાલિટી છે. ભગવાન જોડે જોડાયો આ તો અર્થ છે જ, જ્ઞાની ભગવાન જોડે જોડાયેલો જ છે, પણ પોતે પણ જોડાયેલો છે, અનુસંધાન છે. આપણું અનુસંધાન નથી. આપણે એક વ્યક્તિ છીએ જ નહીં, આપણામાં 50 વ્યક્તિઓ છે અને ગરબડ કરે છે. કેટલો તુમવલ, ભયંકર યુદ્ધ ચાલતું હોય માણસના મનની અંદર. ક્ષણે ક્ષણે બદલનારો માણસ છે, જેને ગામઠી ભાષામાં મિર્જાપુરી લોટો કહેવાય. અભી બોલા અભી ફોક, ખબર જ પડે નહીં. ગુરુજીએ, એક બહુ મોટો તત્વચિંતક થયો, તેની પાસે કોઈ પણ માણસ જાય એટલે બધા વિચિત્ર પ્રશ્નો પૂછે, કોઈને સમજાય જ નહીં. તું મારી પાસે આવ્યો છે? તો કે હા. તું છે ખરો? ખરો. ગભરાઈ જાય તો કે છું, ત્યારે તો આવ્યો છું, ન હોત તો ક્યાંથી આવત. નહીં, પણ તું ઘેરથી નીકળ્યો ત્યારે જેવો હતો તેવો જ રહ્યો છે ખરો અહીંયા પહોંચતા સુધી? રસ્તામાં 10 વાર માણસ બદલી જાય. સાધના પથે નીકળેલો માણસ એક સરખો રહી શકતો નથી, અને જે કેનવાસ વારંવાર બદલ્યા કરતું હોય તેના ઉપર ચિત્ર કઢાય નહીં.
નહીં તો વ્યર્થ પરિશ્રમ થાય. તમે સારા સારા રંગ પૂરો ને કેનવાસનો રંગ બદલાઈ જાય, તમારું ચિત્ર ખરાબ થઈ જાય આખું. એટલે કેનવાસ સ્થિર જોઈએ, તમારા પાછળનું મન છે ને એ સ્થિર હોવું જોઈએ, તો તમે યુક્તાત્મા. ઘડી ઘડી બદલ્યા કરે તે યુક્તાત્મા નહીં. તેથી જ્ઞાની છે ને એ યુક્તાત્મા છે, એનો ચહેરો એક છે. આપણા ચહેરા આખા દિવસમાં કેટલા બદલે છે, એકની સાથે એક વાત કરીએ, બીજાની સાથે બીજી વાત કરીએ, ત્રીજી સાથે ત્રીજી વાત કરીએ, બધી વાતો પછી પરસ્પર વિરોધી હોય, ઠેકાણું જ નહીં. કોઈ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં એકાદ નેતા જાય, ધર્મ સિવાય ઉદ્ધાર નથી, ભગવાનને માનશો તો જ વિકાસ થશે, તો જ આપણું રાષ્ટ્ર ઊંચું આવશે, આમ છે તેમ છે, અને પછી એકાદ વિજ્ઞાનની પ્રયોગશાળામાં જાય, આ ધર્મનું પૂછડું નકામું છે, ભગવાનમાં તો આખું ભારત ડૂબી ગયું છે, વિજ્ઞાન કેટલું આગળ જાય છે, ને હજી આપણે આ જ પૂછડા પકડી બેઠા, ઠેકાણું છે કે નહીં? સવારના એક ભાષણ, સાંજના બીજું ભાષણ, ઠેકાણું જ નહીં. અસ્તવ્યસ્ત માણસો. તેથી યુક્તાત્મા નથી. યુક્તાત્મા એટલે બે અર્થ થાય, એક ભગવાન જોડે જોડાયેલો, અને બીજું પોતાની અંદર જેનું અનુસંધાન છે. વિચાર, વાણી અને વર્તનમાં જે એકરૂપ છે તે યુક્તાત્મા. મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ મહાત્માના. મહાત્મા કોને કહેવાય? મનમાં એક, વાણીમાં એક, વર્તનમાં પણ તે જ. અને મનસી અન્યત, વચસી અન્યત, કર્મણી અન્યત, દુરાત્માના. મહાત્મા અને દુરાત્માનો ફરક જ આ છે. મહાત્મા એને કહેવાય, મનમાં પણ એ જ વાત, વાણીમાં પણ એ જ વાત, વર્તનમાં પણ એ જ વાત. અને દુરાત્મા કોને કહેવાય? મનમાં એક ચાલતું હોય, વાણીથી બીજું ચાલતું હોય, ને કરતો કંઈક ત્રીજું જ હોય. તેથી આ ખંડિત આત્મા છે, યુક્તાત્મા નથી, જોડાયેલો આત્મા નથી. એટલે જ્ઞાનીની વ્યાખ્યા જ આ છે, જે યુક્તાત્મા છે. નહીં તો બાકી બધી ગોખણપટ્ટી છે, માહિતી છે, જ્ઞાન નથી. જીવન પરિવર્તન જે સાધે નહીં તેને જ્ઞાન કહેવાય જ નહીં. જ્ઞાન મળ્યા પછી જાગૃતિ આવવી જ જોઈએ, નહીં તો જ્ઞાન મળતું જ નથી. આજે સ્કૂલ કોલેજોમાં જ્ઞાન મળે છે, આપણી ભ્રાંતિ છે, એનું કારણ એક પણ માણસ એમાંથી જાગતો નથી. જ્ઞાન સંગ્રહ નથી કરવાનો, સંગ્રહ એ જ્ઞાન નથી, સત્વ એ જ્ઞાન છે. જ્ઞાનથી સત્વ પ્રગટવું જોઈએ, એ તો વિચારોનો સંગ્રહ છે, બોજો થઈ જાય. વિચાર સંગ્રહ કામનો નહીં. ચેતના ખલાસ થાય, માણસ વહેલો ઘરડો થાય. ચિત્રમ વટતરોર્મૂળે વૃદ્ધા શિષ્યા ગુરુર્યુવા ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યા સંછિન્ન સંશયા. બહુ સરસ શંકરાચાર્ય લખ્યું છે. વડતરોર મૂળે ચિત્રમ, વડના ઝાડ નીચે મેં એક આશ્ચર્ય જોયું. શંકરાચાર્ય કે શું આશ્ચર્ય જોયું? તો કે વૃદ્ધા શિષ્યા ગુરુ યુવા, શિષ્યો વૃદ્ધ છે અને ગુરુ યુવાન છે. આશ્ચર્ય જોયું. અને ખરેખર આવું જ થાય, ગુરુ યુવાન હોય, શિષ્યો વૃદ્ધ હોય. એનું કારણ, જે વિચારો, જે જ્ઞાન ગુરુ આપતા હોય તેનો સંગ્રહ કરી કરીને એમની પાસે જ્ઞાન વધી ગયું, એટલે વૃદ્ધ થયા શિષ્યો. અને ગુરુ યુવાન છે, એનું કારણ એ સંગ્રહ કરતો જ નથી. એને જ્યારે જોઈએ ત્યારે નિત્ય નૂતન પ્રવાહ પરમાત્મા પાસેથી મળતો હોય, તો એ સંગ્રહ કરે જ નહીં. સત્વ એની પાસે હોય, સત્વ જેની પાસે હોય તો યુવાન, અને સંગ્રહ જેની પાસે હોય તો ગરડો. સંગ્રહી રાખે તે ગરડો, અને સત્વ પ્રગટે તે યુવાન. અને શિષ્ય પણ એક દિવસ ગુરુ થવાનું છે, સત્વશીલ થવાનું છે. શરૂઆતમાં ભલે સંગ્રહ કરે, પણ પછી સંગ્રહ ફેંકી દેવાનો. પછી ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, એ કક્ષા આવવી જોઈએ, પણ આવતી જ નથી, મરતા સુધી આવતી નથી. ગ્રંથો વાંચવાના અને ગ્રંથો છોડવાના. એ તો ગ્રંથ લાલસા છે, ગ્રંથની પણ એક આસક્તિ છે. વિચારોનો પણ સંગ્રહ માણસે થકવી નાખે. તેથી પહેલાં ખૂબ વાંચવાનું, અને પછી બધું જ છોડવાનું. પછી વાંચવાની જરૂર જ નહીં, એમાં છે શું? પરમાત્મા ડાયરેક્ટ જ્ઞાન આપે છે. હવે ચોપડા નવું શું કહેવાના? ઠીક છે, તમે એકાદ ફેરવો, તમને લાગે ઠીક છે, આપણી આપણી લાઈન ઓફ થિંકિંગ બરાબર છે. તેથી એક જ્ઞાનનો પ્રવાહ પરમાત્મા પાસેથી મળે ને સાચો પ્રવાહ, ત્યાંથી સત્વ પ્રગટે. ત્યારે સત્વશીલ માણસો નિર્માણ થવા જોઈએ, તેના બદલે સંગ્રહ કરનારા માણસો નિર્માણ થાય છે. બધા ઠેકાણે સંગ્રહનું મહત્વ વધ્યું, સત્વનું મહત્વ ઘટ્યું, ધર્મમાં પણ સંગ્રહ થવા લાગ્યો. આ સંપ્રદાયો, વાળાઓ, ટોળાઓ, સંગ્રહને મહત્વ આવ્યું, સત્વ ખોવાઈ ગયું. અમારા અનુયાયી કેટલા? 10 લાખ. સંગ્રહ થયો, એમાં સત્વશીલ કેટલા? 10 લાખ કોડિયા ખરા, પણ પ્રગટેલો એકે નહીં. તો શું કરવાની છે આ ભીડને? તેથી સત્વ પ્રગટાવનાર શિક્ષણ, સત્વ પ્રગટાવનાર જ્ઞાન, સત્વ પ્રગટાવનાર ધર્મ, એ વાતો ભૂલાઈ ગઈ. અને સંગ્રહ કરનાર જ્ઞાન ને સંગ્રહ કરનાર ધર્મ, કયો ધર્મ મોટો? કમ્પેરિઝન આવી જ થાય. અડધી દુનિયા અમારો ધર્મ માને છે, કોને ખબર શું માને છે. તેથી સંખ્યાની ગણતરી શરૂ થઈ જાય, એનું કારણ સત્વ ખલાસ થયું. બુજાયેલા લાખ દીવા કરતા પ્રગટેલો એક દીવો સારો છે. આંખ મીચીને માછલી ખાનારા હજારો બગલાઓ કરતા
વિવેકી એક હંસ ઉભો હોય ને એ શોભાસ્પદ છે. હંસ કેટલા પ્રગટ્યા, વિવેકી માણસો કેટલા નિર્માણ થયા. ધર્મ કોઈ દિવસ ટોળાનો વિષય હતો જ નહીં, ધર્મ બિલકુલ વૈયક્તિક છે. જે દિવસે ધર્મની સંસ્થા ઊભી થઈ ત્યારથી ધર્મનો સત્યાનાશ થયો. ઓર્ગેનાઇઝેશન અને ધર્મને કંઈ લાગે વળગે નહીં. ધર્મ એક ચિંતન છે, ધર્મ એક વિચારધારા, ધર્મ એક સત્વ છે, ધર્મ એક પ્રકાશ છે. અને એના 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 છાયડા નીચે પછી ઓર્ગેનાઇઝેશન પોતાને ચાલ્યા કરે, પણ ધર્મ એમાં પોતે ઘૂસે નહીં. પણ આ બધી સમજણો જ ખલાસ થઈ અને પરિણામે સંગ્રહનું મહત્વ વધ્યું. સંગ્રહ હંમેશા માહિતીનો હોય છે, જ્ઞાનનો સંગ્રહ ન હોય. જ્ઞાન તો પ્રકાશ છે, એને પકડાય નહીં, એને માનવાનો જ હોય. પ્રકાશ તમારા હાથમાં નહીં આવે, સૂર્યનો પ્રકાશ પણ હાથમાં નહીં આવે, અને લાઇટનો પ્રકાશ બી હાથમાં નહીં. પકડી દેખાડો, પણ પ્રકાશમાં તમે જોઈ શકો, ચાલી શકો. તેમ જ્ઞાનના પ્રકાશમાં જીવવું જોઈએ અને ચાલવું જોઈએ, એ મહત્વનું છે. તેના બદલે કેટલા શ્લોક ગોખ્યા તેના ઉપર અમે હોશિયાર. મને 1000 શ્લોક આવડી ગયા, મને 2000 આવડી ગયા, કોને ખબર. ઠીક છે, ચોપડી બધા લખેલા છે, હવે ચોપડી નહીં જોઈએ, તેના બદલે આ ચોપડી થઈ ગઈ, બીજું શું છે. ચાર પગનું કબાટ હતો, એના બદલે આ બે પગનું કબાટ ચાલતો ફરતો, એના કરતાં વિશેષ કશું જ નથી. માહિતી મગજમાં ભરી નાખી એટલે માણસ જ્ઞાની થયો. એ ભ્રાંતિ કોઈ દિવસ ભારતમાં હતી જ નહીં. નાનું ધ્યાયાન, બહુન શબ્દાન, વાંચો વિગલાપનમ હિતા સંગ્રહ, કે બહુ બહુ ભણવાનો અર્થ નથી, બધો વાણીનો વિલાસ છે. નાનું ધ્યાયન, બહુન શબ્દાન, બહુ વાંચી નાખ્યું એટલે માણસ મહાન થયો એમ નહીં. એ જ વાત નરસિંહ મહેતા કહે છે, ગ્રંથ ગરબડ કરી. એ જ વાત કબીરજી કહે છે, પોથી પઢી પઢી જગમુવા, પંડિત હોવા ને કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે છો પંડિત હોય. એ કે અમારી ધારણા છે કે માણસ યુક્તાત્મા થયો કે નહીં, વિચાર વાણી અને વર્તનથી એક થયો હોય તો જ એક જ્ઞાની. એ તો ખાલી વિચારો ફેંક્યા કરે છે, એમાં શું છે, વિચાર ફેંકીને કશું વળે નહીં. તેથી જીવન પરિવર્તન, પ્રકાશ, જ્ઞાન એટલે અનુભૂતિ. તેથી જે યુક્તાત્મા છે ને તે ખરો જ્ઞાની છે. આસ્થિતા સહી યુક્તાત્મા, આજની ભાષામાં કહેવાનું હોય તો ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી, જે અંદરથી કમ્પોઝ છે. તૂટી ગયેલો માણસ નથી, ખંડ ખંડ માણસ નથી, અખંડ માણસ છે. અને જે અખંડ રહ્યો નહીં, ખંડ ખંડ થયો ને, એ પાખંડ કર્યા વગર રહે જ નહીં. એનું કારણ, હું ખંડિત છું એ ખબર ન પડે એટલે જાત જાતના બુરખા હોય એને પહેરવા જ પડે. એના ચહેરા ઉપર 1000 મોહરા આવી જાય તેથી અસલી ચહેરો એને પણ દેખાય નહીં, અને ધીરે ધીરે પોતે પણ ભૂલી જાય કે હું કોણ છું. પરવંચના કરતા કરતા આત્મવંચના શરૂ થઈ જાય, ડિસેપ્શન એન્ડ સેલ્ફ ડિસેપ્શન, એમાં આખી દુનિયા રમે છે. બધા એકબીજાને બનાવવાની કોશિશ કરે છે. કોઈ પણ સામેના માણસને નિખાર રસ્તાથી મળીએ છીએ આપણે, એક નવો ચહેરો ઉપર લગાડીને આપણે મળીએ છીએ. એનું કારણ, આપણે જેવા છીએ તેવા ન ઓળખાઈ જઈએ તેનો જિંદગીભર પ્રયત્ન ચાલે છે. પ્રત્યેક માણસ બીજા પાસે છુપાવીને ચાલતો હોય છે, હું જેવો છું એવો પ્રગટ ન થઈ જાઉં. અને તેથી ઘણી વખત આદર્શોનું બહુ શિક્ષણ પણ નુકસાન ઊભું કરે. તમે વશિષ્ઠ જેવા થઈ જાઓ, તમે યાજ્ઞવલ્ક જેવા થઈ જાઓ, તમે ભગવાન મહાવીર જેવા થઈ જાઓ, તમે ભગવાન બુદ્ધ જેવા થઈ જાઓ, એમ ઠોકી ઠોકીને મગજમાં એવું બેસાડ્યું હોય, હવે એવું થવાતું નથી, તો પછી એવા છીએ એનો દેખાવ શરૂ કરો, આમાંથી દંભ ઘૂસ્યો. માણસ જેવો છે તેવો થવા દો ને એને. કોઈએ કૃષ્ણ જેવા થવાની જરૂર નથી, કોઈએ રામ જેવા થવાની જરૂર નથી, કોઈએ મહાવીર જેવા થવાની જરૂર નથી, કોઈએ બુદ્ધ જેવા થવાની જરૂર નથી. બુદ્ધ મહાવીર જેવા થયા નહીં ને મહાવીર કૃષ્ણ જેવા થયા નહીં, અને છતાં બધા મોટા થયા. તેથી આના જેવા થાવ ને તેના જેવા થાવ એમ કરીને સમાજમાં નકામો દંભ ઉભો થાય છે. એનું કારણ, થવું સારું નથી અને થવાની જરૂર પણ નથી. તું તારા જેવો થા ને. પ્રત્યેક માણસ પાસે ભગવાનની કંઈક અપેક્ષાઓ છે, અને એવી શક્તિઓ ભગવાનને એને આપી છે, તો એને વિકસવા દો. પ્રત્યેક બીજમાંથી ગુલાબ ન ઉગે, મોગરો પણ ઉગે. કોઈ બીજમાંથી વટવૃક્ષ થાય, કોઈ બીજમાંથી પીપળો થાય, કોઈ બીજમાંથી આંબો થાય, અને બધા મજાના છે. તારે પરાણે ઠોકી ઠોકીને બધા બીજને આંબો કરવા જાવ તો ના આંબો થાય, ના પીપળો રહે, ક્યાંનો ન રહે. ધોબીનો કૂતરો નહીં, ઘરનો નહીં, ઘાટનો. તેથી વધુ પડતા આદર્શોનું શિક્ષણ પણ માણસને વિક્ષિપ્ત બનાવી દે, ખંડ ખંડ બનાવી દે, અખંડ માણસ રહેતો નથી. એક બાપાએ પોતાના દીકરાને કીધું, તું શું આવી રીતનું ઘડી ઘડી એક બે વિષયમાં નાપાસ થઈને પ્રમોટ થઈને મરતો મરતો પાસ થાય છે. તારી ઉંમરના ઉંમરે નેપોલિયન કેટલો હોશિયાર હતો, દીકરો પણ હોશિયાર હતો, દુનિયાની આવા ખાધેલો. ત્યારે મારી ઉંમરે તો નેપોલિયન હોશિયાર હતો, બાપા તમારી ઉંમરે નેપોલિયન અર્ધી દુનિયાનો માલિક હતો, અને તમે 950માં નામું લખો છો હજી. હા, ત્યારે આવી રીતની કમ્પેરિઝન કરો જ નહીં, સામેનો માણસ ખલાસ થઈ જાય. અને કા પછી ખલાસ ના થાય એટલા માટે એવો છું એવો દંભ શરૂ કરશે. ફલાણા નેતા જેવા થઈ જાઓ, થવાતું નથી, પછી એના જેવી ટોપી પહેરો, બીજું કરવાનું શું. એક ભાઈએ કીધું, હું 50% તિલક થઈ ગયો, લોકમાન્ય તિલક. કેમ 50% કેમ થયો? તો કે એક તો તિલકે ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે, ગીતા રહસ્ય, એક કામ એમણે કર્યું.
અને બીજું તિલક સોપારી ખૂબ ખાતા, તો બે કામમાંથી એક કામ મેં શરૂ કરી દઉં, સોપારી ખાવા લાગ્યો એટલે અડધો તિલક થયો. હવે ગીતા લખાય ત્યારે ત્યારની વાત, એણે સોપારી ખાવાની શરૂ કરી. અનુકરણમાં આ થાય, તેથી અડધો તિલક થયો શા માટે કે સોપારી ખાવાની શરૂ કરી. હવે સોપારી એ તો સાઈડ ચીજ છે, મુખ્ય કામ જે તિલક કર્યું તે વિક્ષિપ્ત અને આખો, જે વિક્ષિપ્ત તિલક જુદો અને આખો તિલક જુદો એ ગીતામાં હતો. ત્યારે શેનું અનુકરણ કરવાનું? પછી માણસ કંઈ ને કંઈ ગોતી કાઢે. આવું નરસિંહ મહેતા થવાય નહીં તો નરસિંહ મહેતાની ટોપી પહેરી લે અને કરતા લાત મારીને ઊભો થઈને નાચવા લાગે, બધા નાચનારા હોય નરસિંહ થાય. શિવજી નાચે ત્યારે એની આજુબાજુ ઘણા ભૂત પિશાચ નાચતા હોય, પણ એકે શિવજી થયો. તેથી શિવનું નૃત્ય જુદું અને ભૂતળાઓ જુદા, સાચો જ્ઞાની જુદો અને નકલ કરનારા માણસો જુદા. અસલી ચીજ જુદી હોય છે, નકલી ચીજ જુદી હોય છે. જગન્નાથ પંડિત બહુ મોટો કવિ, આટલો મોટો કવિ કે પવિત્ર છે એનો પુરાવો આપવાને માટે ગંગાએ ઉપર આવીને નવડાવ્યો છે એને. લોકો એને પાપી ઠરાવ્યો, પાપી માણસ છે. જગન્નાથ શું લાગ્યો, બેસી ગંગા કિનારે 52 પગથિયા ત્યાં હતા. એણે કીધું હું જો પાપી નહીં હોઉં તો 52 પગથિયા ઉપર ચડીને ગંગા મને નવડાવવા આવશે, બસ આ પુરાવો છે, તમે શું બોલવાના હતા? લોકમતને કિંમત હોય જ નહીં આ લોકો પાસે. બેસી ગયો ઉપર અને ગંગા લહેરી ગાવાની શરૂઆત કરી. એક એક શ્લોક બોલતો ગયો અને એક એક પગથિયું ગંગા ઉપર આવતી ગઈ. 52 શ્લોક પૂરા થયા, ગંગાએ છલકાઈને નવડાવી નાખ્યો આ માણસને. બધાના મોઢા કાળા પડી ગયા કે આપણે કોને પાપી ઠરાવીએ છીએ, આપણે પાપ ધોવા ગંગામાં જઈએ છીએ ને આને નવડાવવા ગંગા આવે છે. આને કહેવાય જ્ઞાની. એનું કારણ વિચાર વાણી વર્તનની એક વાક્ય યુક્તાત્મા છે. ત્યારે અલ્પાત્મા જુદા અને યુક્તાત્મા જુદા, ખંડિતાત્મા જુદા. યુક્તાત્મા એટલે જોડાયેલો અને ખંડિતાત્મા એટલે તૂટેલો. તૂટેલી પર્સનાલિટીના માણસો બધા છે, વિકસિત પર્સનાલિટી, મલ્ટીસાયકિક જેને કહેવાય આજની ભાષામાં, સાયકોલોજીમાં. એ શબ્દ ગીતાનો છે, યુક્તાત્મા અખંડ થાવ, એ જ શબ્દ ભગવાન મહાવીરે કીધો છે. યુક્તાત્મા માણસ હોવો જોઈએ, એક ચિત્તવાન હોવો જોઈએ. ઘણા માણસો બહુ ચિત્તવાન છે, મહાવીરે કહ્યું છે. બહુ ચિત્તવાન એટલે મલ્ટી પર્સનાલિટી, મલ્ટીસાયકિક, જેના મનની અંદર એક સરખો વિચાર નથી. ત્યારે જે મલ્ટીસાયકિકનો વિચાર સાયકોલોજીસ્ટમાં જુંગ જેવા સાયકોલોજીસ્ટો હમણાં 150 વર્ષમાં આપ્યો, તે ભગવાન મહાવીરની પાસે આ વિચાર હતો અને ભગવાન કૃષ્ણ પાસે આ વિચાર હતો. એટલે આજે ભારતની પૂજા થાય છે કે હમણાં લોકોને જે મળે છે તે હજારો વર્ષથી ભારત પાસે વારસો પડેલો છે, પણ અભ્યાસ કરે કોણ? તેથી મલ્ટીસાયકિક શબ્દ આપણને સારો લાગે, પણ એ શબ્દ બહુ ચિત્તવાનનો શું અર્થ થાય? બહુ ચિત્તવાન મહાવીરે કીધું છે મલ્ટીસાયકિક. અને ભગવાન કહે છે યુક્તાત્મા, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી, જે વિક્ષિપ્ત નથી, જે તૂટેલો નથી, જે ખંડ ખંડ નથી અને પરિણામે જે પાખંડ કરતો નથી, એ ખરો જ્ઞાની છે. આજે બધે ઠેકાણે પાખંડ ફેલાયો છે. એનું કારણ અંદર જ માણસ અખંડ નથી, બહાર ભીડ નથી, આપણી અંદર ભીડ છે. અંદર એટલા બધા માણસો વસે છે, એનાથી ત્રાસ થાય છે. કોઈ પણ ઘટના ઘટે, તમારું એક માઇન્ડ કહે છે કે આમ કર, બીજું માઇન્ડ કહે છે આમ કર, ત્રીજું માઇન્ડ કે જવા દે, કંઈ જ ના કર, આમ હજાર વાતો અંદર ઊભી થાય અને ખબર નથી પડતી શું કરવાનું. એનું કારણ એનો અભ્યાસ જ નથી. તેથી જ્ઞાનનો સાચો પ્રસાર કે પ્રચાર થાય છે કે નહીં કોને ખબર? સ્કૂલો કોલેજોની અંદર માહિતી પૂરી પાડવામાં આવે છે અને આવા જ લોકો જોઈએ છે બધાને જ. અમુક શીખવાડી દેવાનું એ પ્રમાણે બધાએ વર્તવાનું, પછી એને નામ આપે અનુશાસનનું, એને નામ આપે શિસ્તનું. શિસ્ત બિસ્ત નહીં, માણસોને ખલાસ કરવાના, ઘેટા બનાવી નાખવાની પ્રક્રિયાને શિસ્તનું સરસ નામ આપવામાં આવે. અનુશાસન તો હોવું જ જોઈએ, અનુશાસન હોવું જોઈએ, વિદ્રોહ પણ હોવો જોઈએ. ખોટી વાતનો વિરોધ કરવાની ક્ષમતા જો માણસ ખોઈ નાખે તો એ માણસ જ્ઞાનના માર્ગે ડગલું પણ ચાલી શકતો નથી. શિક્ષક કોઈ દિવસ ચીલા ચાલુ હોય નહીં, ચીલા ચાલુ હોય તો શિક્ષક હોય નહીં. નેસેસરીલી શિક્ષક ક્રાંતિકારી જ હોવો જોઈએ, એનું કારણ સમાજ ઘડતરનું કામ એના હાથમાં છે. તેથી નક્કી કરેલી ટેક્સ્ટબુક, નક્કી કરેલા પીરિયડ, નક્કી કરેલું પેલો ક્લાસમાં જઈને ફેંકી આવે, જે મજૂર ટોપલો રહે ને માથા ઉપર ને માટી નાખી આવે, તેવી રીતનું ચાલે છે, કશું નથી. મજૂરી સિવાય કાંઈ ચાલતું નથી. સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા એ મજૂરીનું કારખાનું છે. ચોપડીમાંથી વાંચવાનું, ગાઈડમાંથી વાંચવાનું, માથા ઉપર ઉપાડવાનું, બોજો લાગે ક્લાસમાં ફેંકે એટલે નિરાશ, ખાસ જાન છૂટી. તેથી બધા જાન છોડાવવા માટે પહેલાં, પછી છોકરો પછી માથામાં ભરે, માસ્તર ફેંકે એટલે આ ભરે, અને પછી પરીક્ષામાં ફેંકે ને એ બી છૂટ્યો. પરીક્ષા એ માનસિક જુલાબ છે. જુલાબ લઈને પેટ સાફ થાય તેમ પરીક્ષાથી મગજ સાફ થાય. બધું પેપરમાં નાખી દીધું એટલે હવે નિરાશ, પછી માથાકૂટ નહીં, સંભાળે કોણ? તેથી આ બધું બોજારૂપ કામ ચાલે છે, સત્વ પ્રગટતું નથી. સંખ્યામાં પડી ગયા, સંગ્રહમાં પડી ગયા, દેખાવમાં પડી ગયા, પાખંડમાં પડી ગયા. તેથી અખંડતા ખોવાઈ ગઈ અને પરમાત્મા અખંડ છે, એની પાસે અખંડ માણસ પહોંચે. તમે નાના હશો તો વાંધો નહીં, અખંડ હોવા જોઈએ.
पूर्णमदा पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ए पण पूर्ण ने आ पण पूर्ण नानो मोटो होई सके पण अधूरो ना होय छोकरो जन्मे त्यारे पूरो ज होय पछी भले 6 फूट नो थाय पण मोटो थया पछी पग आव्या ने मोटो थया पछी माथू आव्यो उ थाय छे नक्षिक पग थी माथा सुधी आखो ने आखो जन्मे 10 इंच नो होय त्यारे पण एवो ने 6 फूट नो थाय त्यारे पण एवी रीतनो तेम नानो पूर्ण होवू जोईए अधूरास भगवान ने मंजूर ज नथी पूर्णतानी उपासना छे युक्तात्मा छे अखंड छे अने अखंडता जारे जाए त्यारे पाखंड शुरू थाय छे अने अखंडता क्यांय रही नथी एटले पाखंड वगरनुं क्षेत्र ज नथी मंदिरोमां पाखंड धर्ममां पाखंड राजकारणमां पाखंड स्कूलोमां पाखंड कॉलेजोमां पाखंड घर घरमां पाखंड बधा चेहरा उपर मोरो लगाडीने फरे छे पाखंड करवुं छे अने पकड़ाई जवाय नहीं एनी काळजी राखवी छे अने टेन्शनमां ने टेन्शनमां माणस खलास थई जाय नथी एनु शारीरिक स्वास्थ्य सारू रहेतुं नथी मानसिक स्वास्थ्य सारू रहेतुं नथी बुद्धिनुं ठेकाणुं रहेतुं एनुं कारण अखंड रहेवुं नथी पाखंड करवुं छे अने पकड़ाई न जवे एनी व्यवस्था करवी छे अने एमां एमां त्रासी जाय माणस तेथी जेवो हुं छुं तेवो देखाई शकुं अने जेवुं मने गमे छे तेवुं जीवी शकुं एना करता बीजुं मोटुं सौभाग्य नथी आपणे छीए तेना करता जुदुं जीवुं पड़े ने तो करोड़ो रूपिया लईने पण जीववा जेवुं नथी अने आपणे जीवा छीए तेवा जीवी शकीए तो भिखारी થઈને પણ જીવવાની તૈયારી હોવી જોઈએ એનું કારણ એના કરતાં મોટી પૂંજી નથી મૂડી નથી એ યુક્તાત્મા છે ભિખારી પણ યુક્તાત્મા હોઈ શકે જેવું વિચારે છે તેવું બોલે છે ને તેવું જ વર્તે છે તો એ ભિખારી બહુ મોટો માણસ છે ચાર પૈસા થયા એટલે માણસ મોટો થયો એમ નહીં યુક્તાત્મા છે કે નહીં અખંડ છે કે નહીં વિચાર વાણી અને વર્તનની ધારા એક છે કે નહીં એના ઉપરથી માણસ નક્કી થાય મનસી એકમ વચસી એકમ કર્મની એકમ સમજી લો મહાત્મા છે અને મનસી અન્યત વચસી અન્યત કર્મની અન્યત સમજી લો દુરાત્મા છે તમે એટલો મોટો ગણાતો હશે આપણે મોટો ગણીએ ખોટો ગણીએ એના ઉપર નક્કી ના થાય શાસ્ત્રના કેટલાક નિયમો છે તેથી અખંડ માણસ યુક્તાત્મા જે છે ને તે મહાન છે અને આપણી અંદર બહુ મોટી ભીડ છે આપણે એકલા છીએ જ નહીં એકલા હોઈએ ત્યારે ભીડમાં હોઈએ છીએ અને ભીડમાં હોઈએ ત્યારે એકલા હોઈએ છીએ આપણું વિચિત્ર છે શું છે ને હું મને અજાણ્યો લાગું મારી ઓળખ સૌથી માગું આપણે આપણને ઓળખતા નથી અને ઘોર ઊંઘમાં સૂતો તો એ કહેતો સૌને જાગું હું મને અજાણ્યો લાગું અને ભીડમાં ગયા હોઈએ ને પોતાની પાસે બેઠા હોઈએ ત્યારે પોતાને ઓળખતા નથી અને ભીડમાં હોઈએ ત્યારે ભીડને પણ સમજી શકતા નથી મને દૂરપણું સાલે નિકટતાનું ભરી ભીડમાંથી લાગે એકલવાયું ભીડની અંદર પણ માણસ એકલો છે પણ બધા ચહેરા બીજા ચહેરા લગાડીને ફરતા હોય એક માણસ બીજા માણસને મળતો જ નથી આ મોહરાઓ જ મળે છે ચહેરો તો ખોવાઈ જ ગયો છે અસલી ચહેરો છે જ ક્યાં અસલી માલ જેમ ખલાસ થયો ને અસલી ઘી મળે નકલી ઘી મળે તેમ અસલી ચહેરાઓ પણ ગુમ થઈ ગયા છે બધા નકલી ચહેરાઓ જેટલા મળશે બધા નકલી સવારથી સાંજ સુધી તમે જુઓ માણસો બધાની ગળા ઉપરની ભાષા અને સામેના માણસ હિસ્સામાં કેમ ઉતારવાનો પ્લાન ચાલતો હોય તેથી માણસ માણસને મળતો જ નથી નિસ્વાર્થ હોય તો જ માણસ માણસને મળે જ્યાં સ્વાર્થ ઘૂસ્યો ત્યાં મળવાનું બંધ થયું એ જો ગામઠી ભાષામાં કહું છું કે હૃદય ઉપર ખીસું આવી ગયું ભગવાનની સીટ છે હૃદય ત્યાંથી ભાવ પ્રગટે પ્રેમ પ્રગટે એના ઉપર ખીસું આવ્યું એટલે સ્વાર્થ આવ્યો પરિગ્રહ આવ્યો સંગ્રહ આવ્યો પછી બે ખિસ્સાઓ જ ભેટે માણસો ભેટતા જ નથી તેથી જડતા આવી ગઈ સૌ સ્વાર્થની દિવાલો ચણીને બેસતા મળે છો ને પરસ્પર પરંતુ દાવથી મળે ખરા પણ દાવ કરીને મળતા હોય આને કેમ પાડી નાખવું આને કેમ તોડી નાખવું આને કેમ ઉથલાવી નાખવું આના પાસેથી કેમ મેળવી લેવું આને કેમ શીશામાં ઉતારવું આ ગણિત સાથે જ માણસ બહાર નીકળે પરિણામે આપણે જ ખોવાઈ ગયા છીએ તેથી આત્મશોધ આત્મખોજ એ સૌથી મોટામાં મોટી ખોજ છે અને જેને આત્મા મળી જાય એનાથી પરમાત્મા દૂર છે જ નહીં ખુદ કો પહેચાન થાય ઉસે ખુદા દૂર નહીં હૈ આત્મા સો પરમાત્મા આત્મા અને પરમાત્મા એમાં કંઈ ફરક જ નથી ને એ જ ભગવાન કહે છે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ તમે તમારી જાતને ઓળખી લો યુક્તાત્મા થઈ જાઓ અખંડ બની જાઓ પછી જો તમે મારા સાથે જ છો પૂર્ણમદા પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણતાની ઉપાસના છે એકવાર લોકો જમવા બેઠેલા એમાં એક છોકરું બેઠેલું નાનું 2-2.5 વર્ષનું ત્યારે પીરસનારે એને અડધો લાડવો પીરસ્યો છોકરાને ફાવે નહીં બધાની થાળીમાં આંખો ને મારો અડધો કેમ રડવા લાગ્યો ત્યારે પેલા પીરસનાર કે તું પેલા ખાઈ દે અડધો પછી બીજો અડધો આપીશ તને નહીં મને આખો જ જોઈએ હવે છોકરાની આઠ કોઈ પહોંચે નહીં અને બધાને એમ થયું ખાસે નહીં બગાડ છે લાકડું આખો કર્યો ખાસે આ એટલે અમે એની બા દોડતી આવી શું છે કે જો ના જીદ કરે છે હવે 2 વર્ષની ઉંમર છે ને આવડો મોટો લાડવો કેમ ખાશે અડધો આપ્યો છે ખાસે બીજો અડધો આપશું
કઈ વાંધો નહીં, બાએ એ થાળીમાંથી અડધો લાડવો ઉપાડી દીધો, અંદર ગઈ એ અડધાને જ વાળીને આખો કર્યો અને પાછો મૂકી દીધો. છોકરો ખુશ, નાના મોટાનો સવાલ નહીં, મને આખો મળવો જોઈએ. હા, અખંડની કિંમત છે. નાના છોકરાને પણ ખંડ મંજૂર નથી, ખંડ ખંડ કોઈને ગમતું નથી. આ પૂર્ણ બધાની ઉપાસના છે. ત્યારે નાનો હોય કે મોટો પણ આખો હોવો જોઈએ. તમે ગમે તે કક્ષામાં આવશો, આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની, પણ તમે અખંડ થવાનો પ્રયત્ન કરો તો તમે ઠેઠ ભગવાન સુધી પહોંચશો. પૂર્ણ બધાની પૂર્ણતાની ઉપાસના છે. તેથી વિક્ષિપ્ત વ્યક્તિમત્વ નહીં હોવું જોઈએ. યુક્તાત્મા શબ્દ બહુ મહત્વનો છે અહીંયા. એક તો ભગવાન જોડે જોડાઈ ગયેલો એટલે ભગવાન પાસે જઈને ભગવાન સિવાય કશું માગતો નથી એ જ્ઞાની ભક્ત. હા, બાકી બધા આર્ત જિજ્ઞાસુ અર્થાર્થીમાં જાય, અહીંયા જ્ઞાનીની વાત ચાલે છે. તેથી જ્ઞાની જે ભક્ત છે ને એ કોઈ દિવસ ભગવાનને સાધન બનાવતો નથી, યુક્ત છે. ભગવાન જોડે જોડાઈ જવા માટે જ ભગવાન પાસે જાય છે, બીજી કોઈ વસ્તુ જોડે જોડાઈ જવા માટે નહીં. આપણે ભગવાન પાસે જઈએ છીએ મકાન જોડે જોડાઈ જવા માટે, આપણે ભગવાન પાસે જઈએ મોટર ગાડી જોડે જોડાઈ જવા માટે, ભગવાન તું મને મોટર જોડે જોડી આપ. માગણીનો અર્થ શું છે કે આપણને કંઈક ભગવાન પાસે જોઈએ છે. તેથી ભગવાન જોડે જોડાઈ જવાની આપણી તૈયારી નથી, બીજી કંઈક વસ્તુ સાથે જોડાવાનું છે ને, એમ આ કામ લાગે એવો છે બાવો, તો એને પગે લાગી આવી એમ. તેથી આપણે ભગવાનને વાપરીએ છીએ. ભગવાનની ભક્તિ કરવી જુદી અને ભગવાનને વાપરવા જુદા. પણ વાપરનારો માણસ પણ હલકો નથી. આજે વાપરે છે તો કાલે વિકાસ બી કરશે, પણ ભગવાન પાસે જાય તો છે. બનાવટ બંદગીના નામે કરે, કરવા દો, કઈ વાંધો નહીં. બનાવટ બંદગીના નામે કરે, કરવા દો, ખુદાની રૂબરૂ એ બાને પણ કરગરવા દો. કમસે કમ ખુદાની રૂબરૂ તો જાય છે, પણ કક્ષા ઊંચી આવે તારની વાત બદલાઈ જાય આખી. તારી ભગવાન બધાને ઉદાર કહે છે, પણ જ્ઞાનીને પોતાના ગળે લગાડે છે કે નહીં આ તો મારું સ્વરૂપ છે. જ્ઞાની ભક્ત એટલે પરમાત્મા જ, આત્મૈવ મે મતમ, આ મારો આત્મા જ છે સાક્ષાત. તેથી એ ભગવાનને વાપરતો નથી. ભગવાન જોડે જોડાઈ જવા માટે જ ભગવાન પાસે જાય, એનું નામ યુક્તાત્મા. અને પોતે પણ અંદર જોડાઈ જઈને જાય, અખંડ છે એને, એના ભાવો ઘડી ઘડી બદલે નહીં. ઘડીકમાં આપણને ભગવાન સારો લાગે, ઘડીકમાં આપણને ખારો લાગે. આપણું કામ થાય ત્યારે ભગવાન સારો, અને કામ ન થાય હવે આ ભગવાનનો એટલો પરચો રહ્યો નહીં, પહેલાં હતું, હવે જરા બદલાવી નાખી બીજા ભગવાન. આપણું કામ ના થાય એટલે ભગવાનનું સત્વ ખલાસ, આપણામાં સત્વ છે જ ક્યાં. તેથી જેનો ભાવ યુક્ત છે, છે હા, આપણે હાંસવા જેવું લાગે ભગવાન બદલનારા માણસો છે. મને ઘણા કીધેલું છે ફલાણા ફલાણા દેવની ઉપાસના કરતો પહેલાં બહુ ફાયદો હતો, પણ હવે કંઈ જામતું નથી, હવે એમનું બી સત્વ ઘટ્યું લાગે છે. હા, શું કહેવાનું આ માણસને, કેટલું ગાંડ પણ ચાલે છે. તેથી યુક્ત જ નથી. અને એટલે ગુરુજીએ પ્રશ્ન પૂછતો, તમે ઘરેથી નીકળ્યા તેવા જ છો, અહીંયા સુધી આવ્યા, એનું કારણ એટલા માણસ બદલાઈ જાય. ઘરેથી નીકળીને મારી પાસે આવ્યો એક માઇલમાં તો કેટલા ચર્ચા માથા ફરી ગયા. નીકળતી વખતે બરાબર ભાવ હોય કે શીખી જ લેવું છે ને, જાણી જ લેવું છે ને, સમજી જ લેવું છે. પછી રસ્તામાં જેમ થાય કે ઠીક છે હવે ટ્રાય કરીએ, બાકી કંઈ આપણું કામ નહીં, એવું બી થઈ જાય વચ્ચે વચ્ચે. તેથી માણસ એકરૂપ રહી શકતો નથી, ટકવું છે ને બહુ અઘરું છે. અને એટલા માટે સ્વાધ્યાયની જરૂર છે. તમારી સ્થિરતા સ્વાધ્યાયથી ટકે. બહુ સિલ્કી ને રેશમી સાડી હોય ને તો પલ્લું અહીંયા ખભા પર રહે ને, આમ સરકી જાય, પછી બહેનો અહીંયા પિન મારે, સરકી ના જાય. એટલા માટે આ સ્વાધ્યાય છે ને, પિન છે, તમારો ભાવ ઘડી ઘડી સરકી ના જાય. તેથી અખંડ ટકાવી રાખવાને માટે સાતત્ય જોઈએ, નહીં તો ભાવ બદલાય, ઘડી ઘડી ભાવ બદલાય. તેથી આ એક પિન મારવાની વાત છે. સ્વાધ્યાય એટલે બીજું કાંઈ નહીં. તમારી યુક્તાત્મા તમે એકવાર થયા પણ ત્યાં રહી શકતા નથી, સરકી જાઓ છો પાછા, તો એ સરકી ના જાવ એટલા માટે એક પિન લગાડો. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ન કરો એમ હજારો વર્ષથી વેદોમાં ઋષિઓએ કહી રાખ્યું. એટલે કેટલું મહત્વ છે લોકોને, એનું કારણ માણસના વિકાસમાં રસ છે. માણસને યુક્ત રાખવો છે, અને યુક્ત ક્યારે રહેશે, સાતત્ય હોય તો. સતત એ વિચારોનું હેમરિંગ હોવું જોઈએ. એનું સારા વિચારો સાંભળી તારે ગમે, અને બહાર ગયા પછી એમ લાગે બધું સારું છે પણ હવે આ જમાનામાં ચાલે નહીં, તો પાછું સાંભળ. એમ કરતાં 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 દ્રઢ થાય, અને પછી આખી દુનિયા આગી પાછી થાય તો પણ આ વિચારમાંથી હું અટીશ નહીં એવું નિર્ણય થઈ જાય. એ સ્વાધ્યાય માનવ જીવનનું ઘડતર કરનાર તત્વ છે. સ્વાધ્યાય જીવનને ઘડનાર. જીવન ઘડાય છે, અને ઘડાય કંઈ તરત ના ઘડાય. છીની ટાંકણાથી પથરામાંથી કેટલા કચરા બહાર નીકળે ત્યારે મૂર્તિ બને છે. મૂર્તિ બહારથી આવતી નથી. પથરામાં શિલ્પી મૂર્તિ નાખતો જ નથી, પથરામાંથી કશું કાઢી નાખે છે એટલે મૂર્તિ રહી જાય છે. મૂર્તિમાં કંઈ ઉમેરવાનું છે નહીં. ચિત્રકાર કાગળમાં રંગ ઉમેરે છે, મૂર્તિકાર કશું ઉમેરતો નથી, પથરામાંથી કશું કાઢી નાખે છે. તેમ ઉમેરવાનું કશું છે જ નહીં, ભગવાને બધું જ આપ્યું છે. આડું અવડું ચડી ગયું છે ને તે સ્વાધ્યાય કાઢી નાખે એટલે આખી મૂર્તિ દેખાય. છોડી નાખવાનું કામ સ્વાધ્યાયનું છે, કાઢી નાખવાનું, બધો કચરો સાફ કરી નાખે.
રાગદ્વેષ ભરેલા હોય, મત્સર ભરેલો હોય, ઈર્ષા ભરેલી હોય, અહંકાર ભરેલો હોય, સ્વાર્થ ભરેલો હોય, છેણી ટાંકણું હાથમાં લઈને ઠક 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 ચાલતું હોય અને સાફ થાય ને ત્યારે આખી મૂર્તિ દેખાય. અને એટલા માટે સાતત્યની જરૂર છે. ત્યારે બધા મુલાયમ રસ્તાઓ છે. પરમાત્માનો માર્ગ છે ને લપસી પણ જવાય, જેમ સાડી લપસી જાય જેટલી મુલાયમ એટલી વધારે લપસે. તો તે વખતે જેમ પિન લગાડી દે છે બહેનો, તેવી રીતની આ એક કલા છે. ઋષિઓએ આપણને આ પિન આપી છે. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. તો તમને યુક્તાત્મા થવાનું ફાવશે. ત્યારે આસ્થિતા સહી યુક્તાત્મા અને મામેવા નુત્તમામ ગતિ. પાછો આ માણસ મને ઉત્તમ ગતિ સમજે છે, મારા કરતાં શ્રેષ્ઠ કશું છે જ નહીં. જ્ઞાનીના બધા લક્ષણો છે. જ્ઞાનીને પરમાત્મા કરતાં કશું શ્રેષ્ઠ લાગે જ નહીં, તો પછી બીજું મેળવવા જેવું લાગે શું? બીજી વસ્તુ માટે ભગવાન પાસે જતો નથી, કારણ ભગવાનથી બીજી કોઈ સારી વસ્તુ દેખાતી જ નથી. એને આપણને દેખાય છે માટે માગીએ છીએ, પણ એને પરમાત્મા કરતાં બીજું કશું સારું લાગતું જ નથી. જેમ પતિવ્રતા સ્ત્રીને પતિ કરતાં કશું સારું લાગતું જ નથી. પતિ જો એને મળતો હોય તો એને કશું જોઈતું નથી. પતિ છોડીને કોઈ મેલ મળતો તો કોઈ સ્ત્રી સ્વીકારે? તારે પતિને લઈ લે પણ તને એક સારો મેલ આપી દે, કોઈ સ્વીકારશે? અને સ્વીકારે તો એ પતિવ્રતા ના કહેવાય, વેશ્યા કહેવાય. પતિના બદલીમાં જેને મેલ ચાલતો હોય, કોઈકની ગાડી ચાલતી હોય, કોઈકના જોડે ફરવાનું ફાવતું હોય તો એ પતિવ્રતા ના કહેવાય. ઝૂંપડીમાં પણ મને પતિ મળવો જોઈએ, પછી કોને પડી છે મેલની? તો સામાન્ય પતિવ્રતા સ્ત્રીની જો આ ધારણા, તો જ્ઞાની ભક્તની કેટલી મોટી ધારણા હોય. અને ત્યાંથી પછી શબ્દો પ્રગટે, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. ઠેવીલે અનંતે તૈસે ચરાવે ચિત્તી અશોધ્ય આવે સમાધાન. તેથી પરમાત્મા કરતા ઉત્તમ ગતિ બીજી છે જ નહીં. મામેવાન ઉત્તમામ ગતિમ, પરમાત્મા સૌથી શ્રેષ્ઠ ગતિ છે. એના કરતા મોટું કશું જગતમાં મેળવવા જેવું છે જ નહીં. આજનો અભ્યાસ પાકો થયો. તે માણસ ભગવાનને કોઈ દિવસ સાધન તરીકે વાપરે નહીં અને બીજી કોઈ વસ્તુ માટે ભગવાન પાસે જાય નહીં. ભગવાન જોડે જોડાઈ જવાને માટે જ ભગવાન પાસે જાય. તેથી યુક્તાત્મા પરમાત્માને જ અનુત્તમામ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગતિ જે સમજે છે, ભગવાન સાથે જોડાઈ જવા માટે જ જાય છે. અને પોતે પણ અંદરથી અખંડ છે, જોડાયેલો છે, યુક્તાત્મા છે, વિક્ષિપ્ત આત્મા નથી, તૂટી ગયેલો નથી, 5-25 ચહેરા રાખીને ફરતો નથી. અને એવા માણસો કરોડોમાં ભાગ્ય જ મળે. હા, ખાવાના ખેલ નથી. મોટા મોટા માણસોના બી કેટલા બધા ચહેરા હોય છે, પરિચય ન હોય ત્યાં સુધી બહુ સારું. એ ભ્રાંતિમાં જ જીવન નીકળી જાય, પણ નહીં તો એક ચહેરો રાખીને ફરવું ને ખાવાના ખેલ નથી. બહુ મોટી કષ્ટ સાધ્ય સાધના છે આ, પણ એ કર્યા વગર છૂટકો નથી. એ જન્મની જન્માંતરે એવા પ્રત્યેક માણસે કરવું જ જોઈએ. એક ચહેરો માણસનો હોવો જોઈએ, ખલાસ. મારી અંદર 2-4 માણસોને ઊભા થવા દઈશ નહીં. એનું કારણ, અંદર ગરબડ શરૂ થાય, તુમુલ શરૂ થાય, યુદ્ધ શરૂ થાય અને પછી બધું જ ખોરવાઈ જાય. માનસિક શાંતિ સમાધાન ખલાસ થઈ જાય. આજે લોકોના જીવનમાં શાંતિ સ્વાસ્થ્ય સમાધાન નથી. એનું કારણ શું છે? અંદર જ બધી ગરબડ છે, ભીડ છે. અંદર આટલી બધી ભીડ છે અને આટલા બધા ચહેરાઓ અને મોહરાઓ અંદર વસે છે અને અંદર અંદર ટકરાયા કરે છે. તેથી જીવનની એક સળંગ ધારા અને સૂત્રાત્મકતા હોવી જોઈએ, તૂટી છે. અને એ અખંડ રાખવાનું કામ જ્ઞાન કરે છે. અને એ જ્ઞાનની દીક્ષાઓ સ્કૂલો કોલેજોમાં મળવી જોઈએ, જે આજે મળતી નથી. તપોવનમાં મળતી હતી. તપોવનમાંથી અખંડ છોકરાઓ બહાર આવતા હતા. ખંડિત થાય જ નહીં. ગીવ મી 100 નચિકેતા એન્ડ આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ, એમ કીધું ને વિવેકાનંદ. નચિકેતા એટલે અખંડ પર્સનાલિટી, યુક્તાત્મા છે, જે ડગી જાય નહીં. ભય આવે તો ભાગી જાય નહીં અને પ્રલોભન આવે તો લપસી જાય નહીં. એને અખંડ કહેવાય. એ તો ખંડિત છે, તૂટી જાય. કોઈ પણ માણસને તોડવો સહેલો છે. બેચારા પ્રલોભનો આપણો માણસ તૂટી જાય. અને એના પર તો મુસ્તાક છે ખોટા માણસો. કોઈ માણસ કોઈ ઓફિસર તરીકે આવે, લોકો કહે આ બહુ પ્રામાણિક છે, બહુ સારો છે, તો તરત લોકો એક જ પ્રશ્ન પૂછે, એને પેટ છે કે નહીં? એનો શું અર્થ છે? પેટ હશે તો એને પહોંચી વળશું. કોઈનું પેટ નાનું હોય ને કોઈનું પેટ મોટું હોય, બે ટુકડા ફેંક્યા પછી બધા જ વેચાય છે. આ એક ધારણા ઊભી થઈ છે. ત્રિભુવનનું રાજ્ય મળે તો પણ મારા સિદ્ધાંત ઉપરથી હું હટીશ નહીં. આવા માણસો તો લાવો. 100 માણસો બહુ થઈ ગયા, વધારે જરૂર નથી. એક દીવો 1000 દીવડાઓ પ્રગટાવી શકે. તેથી પ્રગટેલા દીવડા હોવા જોઈએ. તેના બધા ખાલી કોડિયાઓ જ ભેગા થાય છે. કોડિયાઓથી શું વળે? 1,00,000 કોડિયા, 2,00,000 કોડિયા, 5,00,000 કોડિયા, 15,00,000 કોડિયા, પણ પ્રગટતો નથી એકે. તો પ્રકાશ મળે ક્યાંથી? ખાલી કોડિયાથી પ્રકાશ નથી મળતો. એમાં આગ આવવી જોઈએ. આગ, આગ એટલે ઉષ્મા, આગ એટલે ચેતના. તેથી શિક્ષકો અને ગુરુઓ અગ્નિની ઉપાસના કરતા, એમની પાસે આગ હતી અને આગ આપી શકતા હતા. હવે રાખ છે અને રાખ આપે છે, અને રાખને કોઈ પણ લાત મારે. રાખના આટલા મોટા ઢગલાને લાત મારવામાં કોઈને ત્રાસ નથી, પણ ચિનગારી અગ્નિને તો આંગળી તો અડાડી જોઈએ, ખબર પડે કેમ છે તે. હું શિક્ષક છું, ઉપયોગી છું, અગ્નિશમ અન્ન પકાવું છું, પણ ગજવામાં મૂકવા ઈચ્છનારને દાહક થઈને નજાડું છું. શિક્ષક અગ્નિ જેવો છે, પણ કેવો? ચૂલાનો અગ્નિ છે. રાંધી આપે રસોઈ, પણ હલકો નથી, કોઈના ખિસ્સામાં ના જાય.
અગ્નિ ચૂલામાં હોય તમારે રસોઈ રાંધી આપે પણ અગ્નિને ખિસ્સામાં રાખવું જોઈએ. તેમ શિક્ષક સારા નાગરિકો, સારા વિદ્યાર્થીઓ, સારા માણસો તૈયાર કરીને સમાજને આપે પણ શિક્ષક કોઈના ખિસ્સામાં ના જાય. જ્યારથી શિક્ષકો ખિસ્સામાં જવા લાગ્યા ત્યારથી સત્યાનાશ થયો છે. હા, શિક્ષક વેચાતો મળે નહીં, સત્વશીલ હોય. એટલે સત્વ ગયો અને ખાલી જ્ઞાનનો સંગ્રહ નક્કી થયો. હા, સંગ્રહ ઉપરથી આપણે માણસોને જ્ઞાની સમજવા લાગ્યા, ડિગ્રીઓ ઉપરથી માણસને જ્ઞાની સમજવા લાગ્યા. ડિગ્રી એ જ્ઞાન નથી, ડિગ્રી તો મળી જાય, હવે તો વેચાતી મળે છે, વગર પરીક્ષા આપે મળે છે. આવી યુનિવર્સિટીઓ નિર્માણ થઈ છે, ખાલી પૈસા આપી દીધો ડિગ્રી લઈ આવો, એપીઆર થવાનું જ નહીં, પેપર લખવાનું જ નહીં, શું અર્થ છે એનો? જૂના કાળમાં એક ગામડાની અંદર એક વોરાજીની દુકાન હતી અનાજની. રાતના દુકાન ફાડીને બધા ચોરો અનાજ લઈ ગયા. સવારના વોરાજી આવ્યા, દુકાન ખુલ્લી, બધો માલ ચોરાઈ ગયેલો. તો જોઈને ખડખડાટ હસવા લાગ્યા. માલ ગયા પછી રડવું જોઈએ માણસ, એના બધા હસવા લાગ્યા. ત્યારે આજુબાજુના વેપારીઓને એમ થયું કે આ માણસ ગાંડો થયો લાગે છે. અતિશય દુઃખમાં માણસ હસે, સામાન્ય દુઃખમાં રડે, અને અતિશય દુઃખ આવે તો ગાંડો થાય, પછી હસે. અને અતિશય સુખમાં માણસ હસે પણ સુખનો અતિરેક થાય ને જ્યારે, ત્યારે રડે, હર્ષાશ્રુ આંખમાંથી આવે. હા, સુખ સહન ના થાય ત્યારે આંસુથી અભિવ્યક્ત થાય, અને દુઃખ સહન ના થાય ત્યારે હાસ્યથી અભિવ્યક્ત થાય. વિપરીત ભાવમાં નિર્માણ થાય. સાહિત્યની કક્ષાઓ છે આ બધી. ત્યારે એકદમ હસવા લાગ્યો, ત્યારે કોઈ કીધું કે કેમ હસો છો? તો કે હસવા જેવું જ છે ને. આ બધા ચોરો ચોરીને માલ તો લઈ ગયા પણ માપ્યું તો ભૂલી ગયા. માપશે શેનાથી? જૂના કાળમાં માપીને અનાજ આપતા હતા, શેર ને પાલી ને. તો કે માપી લેવાનું તો ભૂલી ગયા, એવા તો મૂર્ખાઓ છે. માલ લઈ ગયા ને માપ્યું અહીંયા રહ્યું, માપશે શેનાથી? હવે આ વોરાજી જેટલા મૂર્ખા હતા એટલા જ મૂર્ખા આપણે બધા છીએ. જ્ઞાન બધું ચાલી ગયું અને આ ડિગ્રીનું માપ્યું હાથમાં છે. એટલે માલ તો બધો ગયો અને આ માપ્યું વગાડે છે. બીએ ને એમએ ને બીએડ ને એમએડ ને આ બધા માપ્યાઓ છે, અંદરનો માલ તો ક્યારનો ચાલ્યો ગયો. અરે કિંમત છે ને એ માલની કિંમત છે, માપની કિંમત નથી. અને આજે બધું માપ ઉપર ગયું છે, માલ ખોવાઈ ગયો. માણસોનું પણ માપ નીકળે, માણસોમાં માલ નથી. માલ વગરનો માણસ શું કામનો? નીર વગરનું સરોવર નકામું ને હીર વગરનો માણસ નકામો. તેથી હીર, સત્વ, અનુભૂતિ, પ્રકાશ, આનું નામ છે જ્ઞાન. અને એ માણસ યુક્તાત્મા હોય. તેથી આસ્થિત સંયુક્ત આત્મા મામેવા અનુત્તમામ ગતિમ, જે મને સૌથી શ્રેષ્ઠ ગતિ સમજે છે, મારી જોડે યુક્ત થવાને માટે જ મારી પાસે આવે છે, પોતે પણ જે અંદરથી યુક્ત છે, ખોટા ખોટા ચહેરા મોરા ઉપર લગાડતો નથી, જેવો છે તેવો પ્રગટ થાય છે ભગવાનની પાસે, આ લોકો બિલકુલ નગ્નો નિસંગ શુદ્ધો ખુલ્લા થઈને જાય, કોઈ છુપાવવાનું છે જ નહીં, જગત પાસે પણ નહીં ને જગદીશ પાસે પણ નહીં. જીવન તો આપનું સૌરભ ભર્યા ફૂલોની છાપ છે, નથી છૂપું કંઈ, પ્રભુ પ્રેમની ખુલ્લી કિતાબ છે. હા, કોઈ પણ પાનું વાંચો. ઘણા માણસો આવી રીતનું કહે, તમે અમારી આ સાઈડ જુઓ ને, આ સાઈડ શું કામ જુઓ છો? એટલે આપણે તો રાખે હું કામ છે, બે ચાર સાઈડ રાખે પાછી, અને પાછો પોતાની ચરિત્રહીનતાનો બચાવ કરે. કવિનું જીવન કેવું હતું એ જાણીને શું કામ છે? અમારું જીવન ગમે તેવું હોય, અમારી કવિતા જુઓ ને, કવિનું જીવન કેવું હતું એ જાણીને શું કામ છે? એના કવનમાં બસ મને દેખાય રસના જામ છે, અને કાવ્યમાં રસના જામ છે તે માણો, એનું જીવન ગમે તેવું હોય. આપણને આ વાત મંજૂર નથી આપણા શાસ્ત્રોને. હા, દુર્જન પરિહર્તવ્યો વિદ્યા અલંકૃતોપિશન. વિદ્યાથી યુક્ત હોય ને તો દુર્જનને આગો રાખો, એની પાસેથી આપણને વિદ્યા જોઈતી નથી. એનું કારણ, એની પાસે જ્ઞાનનો સંગ્રહ છે પણ ચરિત્રનો હલકો માણસ છે. જ્ઞાન આપશે ને ચરિત્ર બગાડશે, ફાયદો શું? તેથી ચરિત્રહીન માણસ પાસેથી જ્ઞાન પણ ન લો એમ શાસ્ત્રો કહે છે. એ ઝેરી નાક છે, એના માથા ઉપર મણી હોય તો પણ લેવા જવાય નહીં, એનું કારણ ક્યારેક કરડી ખાશે, ખબર પડે નહીં. તેથી હલકા માણસો પાસે જ્ઞાન પણ લો નહીં, ગમે એટલો જ્ઞાનનો ભંડાર એની પાસે પડ્યો હોય. આવા ઘણા તોફાની જ્ઞાનીઓ છે, સત્યાનાશ સમાજનો કરી નાખે. તેથી ઓછું જ્ઞાન હોય તો પણ ચાલશે, પણ ચરિત્ર પહેલું હોવું જોઈએ. ચાતુર્ય કરતાં ચારિત્રને ભારતે વધારે મહત્વ આપેલું છે. પણ આ લોકો બચાવ કરે, કવિનું જીવન કેવું હતું એ જાણીને શું કામ છે? એના કવનમાં બસ મને દેખાય રસના જામ છે. પાછું ઉદાહરણ આપે, કોયલ ભલે કાળી રહી, પાડે નહીં સંતાનને, પણ કોણ સાંભળતું નથી એના મધુરા ગાનને. કોયલ કાળી છે, પોતાના છોકરા પાડતી નથી, કાગડા પાસે ઉછેરાવી દેવી, બદમાશ છે, તો પણ એનું ગીત સાંભળો છો કે નહીં? તો પછી અમારું બી ચરિત્ર કાઢવું, અને બદમાશ હોય તો પણ અમારી કવિતા સાંભળો. આ પાંગડો બચાવ છે, એ યુક્તાત્મા નથી, એ વિકસિત આત્મા છે, તૂટી ગયેલો માણસ છે. ખંડ ખંડ ચાલે છે એનો, અખંડતા નથી, અખંડતાની ઉપાસના છે. નરસિંહ મહેતા કે મીરાબાઈ કે સુરદાસ, એની પાસે જે પદલાલિત અને સાહિત્ય હતું તેના કરતાં ઘણા સારા શબ્દો આજના સાક્ષરો પાસે હશે, પણ એક પણ માણસની કવિતા અમર થતી નથી. શા માટે? પાછળ ચારિત્રનું સેન્કશન નથી. શબ્દ ભંડાર કંઈ આજે ઓછો નથી, આટલી ભાષા વિકસતી ગઈ છે.
કે માણસ બોલવા લાગે ને તો વાઘ વૈખરી શબ્દ જરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ તમે ચકિત થઈને જોશો આટલું કલાક સુધી સરળાટ એક ઝરણું વહેતું અખંડ એમ બોલી જશે, પણ છતાં એની કોઈ કવિતામાંથી સત્વ પ્રગટતું નથી. એનું કારણ એના પોતાનામાં સત્વ નથી. તપસ્વી વાણી તો જીવનતાનો આધાર માગે છે, અને નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે. સત્વશીલ માણસ છે જ્ઞાની, એ યુક્તાત્મા છે, અખંડ છે, જોડાયેલો છે પરમાત્મા જોડે, જોડાયેલો છે અને પોતે પણ અંદરથી જોડાયેલો છે. બે પાંચ વ્યક્તિત્વ એના છે નહીં, એક જ વ્યક્તિત્વ ખુલ્લું છે અને ભગવાનને સૌથી શ્રેષ્ઠ સમજે છે. અને આવો જે માણસ છે ને તે મારો ખરો આત્મા છે. એક બહુ જાણીતી કથા છે, ઘણીવાર મેં અહીંયા કીધેલી છે, પણ આ જ શ્લોક ઉપર આ કથા આપવામાં આવે છે. દંડી અને કાલિદાસ બંને બહુ મહાન હતા, પણ બેમાંથી મોટું કોણ નક્કી થાય નહીં. પછી બંને નીકળ્યા પ્રવાસે, ગામે ગામ જાય, બધા રાજ દરબારમાં જાય, બધા લોકો હાથ જોડે કે ભાઈ તમે બંને મોટા, એનું કારણ તમારા બેમાંથી મોટું કોણ નક્કી કરનાર માણસ બેઉથી મોટો હોવો જોઈએ. કાઢવાનો ક્યાંથી? પરીક્ષક જે છે ને બેઉથી મોટો હોવો જોઈએ. પછી સરસ્વતી માતાને એમ થયું કે હવે આ બેની પરીક્ષા મારા સિવાય કોઈ કરી શકે નહીં. એ સરસ્વતી પછી એક સુંદર સ્ત્રીનું રૂપ લે છે, પોતાનો એક માયાવી પતિ ઊભો કરે છે. આમ સરસ્વતી કુમારી છે, કુમારિકા છે, પણ એક માયાવી પતિ એનું માથું ખોળામાં રાખ્યું છે અને પતિ જાણે છેલ્લા શ્વાસ લે છે. આવું એક બધું દ્રશ્ય ઊભું કર્યું, નાટક બધું. એટલે મેં દંડીને કાલિદાસ ત્યાં આવ્યા, પૂછે કેમ બેન કોણ છો, ક્યાંથી આવ્યા, શું છે? તો ગામડેથી આવું છું, મારા પતિ બહુ બીમાર છે, શહેરમાં દવા કરાવવા આવી છું. તમે કોણ છો? અમને નહીં ઓળખ્યા. નહીં. તો દંડી કહે છે આ કાલિદાસ છે, મહાકવિ કાલિદાસ, અને હું મહાકવિ દંડી. એમ? તમે મારું નામ તો સાંભળ્યું છે? કે નામે નથી સાંભળ્યું. બહુ આઘાત લાગ્યો લોકોને, અમારા જેવા માણસનું નામ નહીં સાંભળે. ઠીક છે. પછી પૂછે સરસ્વતી કે શું નીકળી પડ્યા છો? તો કે બંને બહુ મોટા કવિઓ છીએ, પણ અમારું કોઈ ન્યાય કરતું નથી, બેમાંથી કોણ મોટું તે કહેવાની કોઈનામાં ક્ષમતા નથી. બધા રાજ્યોમાં ફરી આવ્યા, બધા પંડિતો હાથ જોડે છે. ત્યારે સરસ્વતી કહે છે કે મને કંઈ વધારે આવડતું નથી, પણ મારા બાપા અને દાદા બહુ હોશિયાર હતા અને એમની ચર્ચાઓ ચાલતી ત્યારે કેટલીક વાતો મારા કાન ઉપર પડતી હતી. એમાંની એક પંક્તિ મને યાદ છે, એની જોડે બીજી પંક્તિ બરાબર જોડી આપે તે મોટો પાદપૂર્તિ કરો. તો કે એમાં શું દબાવાતનો ખેલ છે આ? તો અથવા અમે ઊંઘમાં બી કરી આપીએ, જાગતા જાગતા નહીં. કઈ પંક્તિ છે? તારે સરસ્વતી કીધું કે વચો જીવિતયો રાસિત ભાઈ નિસ્સરણે રણઃ. વાણી અને જીવાત્મા એની વચ્ચે બહાર નીકળવા માટે યુદ્ધ થાય. વાણી કહે છે કે હું બહાર જાઉં, અને જીવાત્મા કહે છે તું જાય તેના કરતાં પહેલાં હું જાઉં. આવું ક્યારે થાય? ત્યારે દંડી કહે છે કે મારો શ્લોક થઈ ગયો. બોલો. તો કે નવીન દીન ભાવસ્ય યાચમાનસ્ય દેહીન વચો જીવિતયો રાસિત ભાઈ નિસ્સરણે રણઃ. જેણે જિંદગીમાં કોઈ વખત માગ્યું જ ન હોય, નવીન દીન ભાવ, પહેલી વખત નવો નવો દીન ભાવ માગવાનો પ્રસંગ આવે ને ત્યારે આ પ્રસંગ ઉભો થાય. યાચમાનસ્ય દેહીન, જે માગનાર માણસ છે એના કંઠમાં લડાઈ થાય. કોની? પ્રાણની અને વાણીની. વાણી કહે છે હું માગી લઉં, ત્યારે પ્રાણ કહે છે કે માગવાને માટે તું બહાર જાય તેના કરતાં પહેલાં હું જ બહાર નીકળી જાઉં. માગવા કરતાં મરવું ભલું. કેટલાક માણસો આવા હોય, રોજ માગતો એને ખ્યાલ ના આવે, આ બધી હાઈટ છે. જેને કોઈ દિવસ નથી માગ્યું ને એને માગવું પડે ત્યારે શું ત્રાસ થાય એ સામાન્ય માણસને કલ્પના બી ના આવે. ત્યારે વાણી માગવાને માટે બહાર નીકળે તેના કરતાં પહેલાં પ્રાણ બહાર નીકળે, સારું. એમ વાણી અને પ્રાણમાં કંઠની અંદર ઝઘડો ચાલે. સરસ શ્લોક થયો. કાલિદાસને પૂછ્યું કે મારો શ્લોક બી તૈયાર છે? તો બોલો. ત્યારે કાલિદાસ કહે છે કે યામિતિ પ્રિય પૃષ્ઠાયામ પ્રિયાયા કંઠ વર્તમની વચો જીવિત એવો રાસિત ભય નિસ્સરણે રણઃ. પતિ જ્યારે વિદાય લેતો હોય અને પત્નીને કે હું જાઉં, ત્યારે વાણી કહે છે કે જા એને વિદાય આપું એમ બોલે, પણ પ્રાણ કહે છે કે એને વિદાય આપવા કરતાં હું નીકળી જાઉં સારું. એનું કારણ એના વિયોગમાં જીવાય જ નહીં. પતિ ગયા પછી જીવાય કેવી રીતનો? તેથી પતિને જા એમ કહેવા માટે વાણી બહાર આવતી હોય તેના કરતાં પહેલાં પ્રાણ કહેશે કે મને જ બહાર નીકળી જવા દે. મને એના શ્લોક પૂરા થયા. પછી પૂછ્યું બોલો હવે અમારો એમાંથી મોટો કવિ કોણ? ત્યારે સરસ્વતી કહે છે કવિર દંડી કવિર દંડી કવિર દંડીને સંશય. દંડી કવિ છે, દંડી કવિ છે, દંડી કવિ છે, એમાં કોઈ શંકા નથી. કાલિદાસ વિફર્યો એકદમ. સરસ્વતી માતાનો પનો તો પુત્ર. ત્યારે કહે છે દંડી કવિ છે તો મેં શું ઘાસ કાપ્યું છે? કવિર દંડી તમે કહો છો તો કોમ રંડે હું કોણ છું? ત્યારે સરસ્વતી હસી પડે છે અને કહે છે ભવાન વત્સ કેવલમ મામ કીર્તનું. કાલિદાસ તું કવિ નથી, તું સાક્ષાત સરસ્વતી છે. જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. ભગવાન જ્ઞાનીને ભક્ત નથી કહેતા, પોતાનો આત્મા કહે છે. તેમ સરસ્વતી કાલિદાસને પોતાનો આત્મા કહે છે કે તું અને સરસ્વતી બંને એક છે. કાલિદાસને કવિ કેવો ને, એ કાલિદાસનું અપમાન છે. એ સાક્ષાત સરસ્વતીનો અવતાર છે. હવે દંડી ગૂંચવાયો. પેલા દંડી ખુશ થયેલો કે આપણે કવિ થયા, પણ હવે લાગ્યું આ તો ઉપર ગયો. ત્યારે દંડી કહે છે કે તો એ મારા કાવ્યમાં શું ખામી હતી? કે તારા કાવ્યમાં ખામી નહીં હતી, તારા કાવ્યમાં ખાલી જ્ઞાનનો સંગ્રહ હતો.
માગ્યા કરતા મરવું ભલું, એ સૂત્ર બધાને ખબર છે, ખાલી ત્યાં શ્લોકમાં ગોઠવી દેખાડ્યું. અહીંયા કોઈ માગવાનો પ્રસંગ નથી, કોઈ માગતું નથી. ત્યારે નક્કી થયેલા સૂત્રો, નક્કી થયેલા ગોખીને જે માણસો ફરતા હોય તે જુદા, અને પ્રસંગને અનુરૂપ બોલે તે માણસો જુદા. મારો પતિ અત્યારે મરવા પડ્યો છે, છેલ્લા શ્વાસ લે છે, ખોળામાં એનું માથું છે, અને આ જગત છોડીને જાઉં એમ મને પૂછે છે, ત્યારે અહીંયા જ મારા કંઠમાં ઝઘડો ચાલે છે કે એને જા કેમ કહું, એના કરતાં પહેલાં હું નીકળી જાઉં. ત્યારે પરિસ્થિતિ અને પ્રસંગ જોઈને જેને સહજ સ્ફૂર્ણાથી બોલતા આવડે તે પરમાત્માનો અવતાર કહેવાય, અને ગોખેલા સૂત્રો બોલે તે જ્ઞાન સંગ્રહ કરનારા માણસો કહેવાય. ત્યારે સંગ્રહ જુદું અને સત્વ જુદું. બધા જ માણસો પ્રસંગોનુચિત બોલી શકતા નથી, નક્કી કરેલા મુદ્દાઓ બોલે તે પાછા ભૂલાઈ ન જાય એટલે કાગળ ભેગો લાવે, તે કાગળ પણ 3 વાર જુએ અને ઉડી જાય તો એના હાલ થઈ જાય. એકવાર થયેલું આવું, એક ભાઈને હંમેશા કાગળ જોઈને બોલવાની ટેવ, અને પછી ફંક્શન એવું થયું, નક્કી એમ થયું કે પડદો બંધ હોય ને સ્ટેજની બહાર જ આ ફંક્શન પતાવી લેવું. પછી નાટક ને બધું, નૃત્ય ને બધું એવું હતું એટલે તે વખતે એ લોકોને કંઈ મેળ પડ્યો નહીં એટલે બહાર ઊભા ઊભા બોલી જવાનું. પછી એક ભાઈ 10-12 પાના લાવેલા, તે આમ તેમ ઉથલાવે ને 1-2 પાના ઉડી ગયા. પછી એવા ગૂંચવાયા, પછી પોતે જાહેરમાં કીધું કે મને આવું ફાવતું નથી, આ તો બુફે ડિનર કરતા હોય એવું લાગે છે. હા, ત્યારે કહેવાનું તત્પર શું છે, નક્કી કરેલા મુદ્દા હોય નહીં, પરમાત્મા જે આપે તે મુદ્દા બોલવાના, અને ઉડી જાય તો ભગવાનને મંજૂર નહીં હોય તેથી ઉડી ગયા. શું બોલવાનું એ નક્કી ના હોય, બોલવાનું પરમાત્માનો પ્રવાહ છે. આપણને લાગતું હોય કે આ વિષય સારો ને કેવા જેવો છે, ઓછી તો ભૂલાઈ જાય, એનું ભગવાનને જરૂર ના લાગતી હોય તે વખતે, ભગવાનને બીજું જરૂર લાગતું હોય. તેથી જ્ઞાની ત્વાત્મયમ, જ્ઞાની છે ને સત્વશીલ છે, સંગ્રહશીલ નથી. દંડી તું સંગ્રહશીલ છે, તે નક્કી થયેલું પ્રસ્થાપિત સૂત્ર શ્લોકમાં ગોઠવવાનું કામ કર્યું. જેને માગ્યું ન હોય તેને માગવું પડે તો એને માગવા કરતાં મરવું ભરું લાગે, તો એક સામાન્ય સૂત્ર બધાને ખબર છે, અહીંયા તો ગોઠવી આપ્યું એટલું સારું. પણ અત્યારે જે પ્રસંગ ઊભો છે અહીંયા, કે આ માણસ મરે છે અને મારા ખોળામાં એનું માથું છે અને એ જવાની વાત કરે છે, ત્યારે મારે જે અત્યારે અનુભૂતિ થાય છે ને એનું પ્રત્યક્ષ વર્ણન છે. ત્યારે જેનું સ્પોન્ટેનિયસ રિએક્શન આવે ને તે જ્ઞાની, યુ કાન્ટ પ્રિડિક્ટ. કૃષ્ણ ભગવાન હવે એને જ્ઞાની કેવું એટલે ગજબ છે, પણ બધા રિએક્શન સ્પોન્ટેનિયસ છે. હું શસ્ત્ર ન ઉપાડી છું એમ કહેનારો માણસ ક્યારે શસ્ત્ર ઉપાડશે નક્કી ના થાય, એનું કારણ ગુલામ નથી, એ સ્પોન્ટેનિયસ નિર્ણયો છે. ભીષ્મ આમ જ વર્તશે એમ તમે કહી શકો, યુધિષ્ઠિર આમ જ વર્તશે એમ કહી શકો, પણ કૃષ્ણ આમ વર્તશે એમ કહી શકો નહીં. એનું કારણ એને સહજ પૂર્ણા છે, નક્કી કરેલા ચોકઠામાં ગોઠવાય નહીં, અને ચોકઠામાં ગોઠવાઈ ગયેલા માણસો કશું કામ કરી શકતા નથી. એ ધર્મની કોઈ સંસ્થા હોય નહીં ને ધાર્મિક કોઈ સંસ્થાએ કામ કર્યું એવો દાખલો નથી. ચોકઠામાં ગોઠવાયો એટલે માણસ ખલાસ થયો. શિક્ષકો પણ ચોકઠામાં ગોઠવાઈ ગયા છે, સાચું ભણાવી શકતા નથી, એમને નહીં ગમતું ભણાવવું પડે છે, અને ગમતું હોય તો કહી શકતા નથી, આવી એ લોકોની હાલત છે. એવા ઓછા માણસો છે, કોઈને પડી પણ નથી. હવે બધા જ મની માઇન્ડેડ થયા છે, એટલે આપણને આપણું કામ થયું, પૈસા મળે ને મરવા દો ને, છોકરાઓ મરશે આપણને શું લેવા દેવા, રાષ્ટ્ર પડશે, સમાજ ખલાસ થશે, છોકરાઓ મરશે, આપણું તો કામ પતી ગયું. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, છૈયા છોકરા સાલીગ્રામ, તો સેવા કોની કરું. આ જ ધારણા બધે આવી ગઈ છે, મંદિરથી માંડીને સ્મશાન સુધી આ જ ધારણા છે, પૈસો મારો પરમેશ્વર, બીજી વાત જ નહીં. પણ સત્વશીલ માણસ જીવવો જોઈએ, ટકવો જોઈએ, અને જીવશે ટકશે એના માટે સમાજ જાગૃત હોવો જોઈએ. અને એટલે જ પૂજ્ય માણસોની પૂજા કરવી જોઈએ, અપૂજ્ય માણસોને આગા રાખવા જોઈએ. પણ આપણે પણ પોતાના સ્વાર્થે અપૂજ્યોને મોટાઈ આપીએ છીએ અને પૂજ્યોને ખૂણામાં ફેંકી દઈએ છીએ, એનું કારણ સમાજ પણ જાગૃત નથી. અને સત્વશીલ માણસો છે નહીં, અને હોય તો ટકશે, એના માટે સમાજનો કોઈ પ્રયત્ન નથી. એ પોતાના સત્વથી ટકે તો ભલે, અને કાં તો ભગવાન ટકાવે તો, સમાજની પણ જાગૃતિ નથી. અને તે ટાઈમે જે ટકી જાય તે જ્ઞાની કહેવાય ખરો, જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. અને પરમાત્મા એને ટકાવશે, એનું કારણ પરમાત્મા પોતાનું કામ કરવું જ છે. સામાન્ય કારીગરો ને સુથાર, એ પણ પોતાના સાધનને બુઠ્ઠું થવા ન દે તો પરમાત્માનું કામ કરનાર માણસ બુઠ્ઠો થઈ જાય, ભગવાનથી સહન કેમ થાય, સૌથી મોટો કારીગર છે. તેથી સામાન્ય કારીગરનું સાધન બુઠ્ઠું ન થાય એનું જો કારીગર ધ્યાન રાખતો હોય તો પરમાત્માનું કામ કરનાર માણસ બુઠ્ઠો ન થાય તેની કાળજી પરમાત્મા લે જ. તેથી માણસે સત્વશીલ થવું જોઈએ, સંગ્રહશીલ નહીં. અને સત્વશીલ માણસોને ઓળખતા સમાજને આવડવા જોઈએ, અને તેનું મહત્વ વધે તો રાષ્ટ્રને ઊંચું આવતા વાર લાગે જ નહીં. પણ એમાં પણ એક કાળ જાય, ઘણી વાર જોવા માંડે આપણને સત્વશીલ માણસો ફેંકાઈ જતા હોય અને થર્ડ ક્લાસ માણસો જ આગળ આવતા હોય. પણ એક કાળનો પ્રવાહ છે, કાળ કોઈને છોડે નહીં, કાળ પોતે જ પરમાત્મા છે. કાળને સ્વસ્થતાથી કામ એનું કરવા દો, પાપને સહજ રૂપે પોતાના મોતે મરવા દો. ખોટા માણસોને બહુ અહંકાર આવે, અહંકારે ચડ્યો છે ખૂબ ઊંચો ચડવા દો, ઘમંડી તારલા નભ ખેરવે છે ખરવા દો. કારણ કે એનું તત્પર શું છે, કાળ પોતાનું કામ કરે જ છે,
પણ માણસે પોતાનું સત્વ નહીં ગુમાવવું જોઈએ. સત્વ ક્યારે જાય? સંગ્રહશીલ થવા લાગ્યો માણસ ત્યારે. પૈસો ભેગો કરવાનો મોહ લાગ્યો, સત્વ જાય. માણસો ભેગો કરવાનો મોહ લાગ્યો, સત્વ જાય. સત્તા ભેગો કરવાનો મોહ લાગ્યો, સત્વ જાય. સંગ્રહ તરફ વળ્યા કે સત્વ ખલાસ થયું. મારે કશો સંગ્રહ કરવો નથી, સત્વ સાચવવા જેવું છે. સત્વની પછવાડે સંગ્રહ દોડતો આવશે. શંકરાચાર્ય કોઈ દિવસ પૈસો ભેગો કરવા દોડ્યા જ નથી, બધા પૈસાવાળાની પાછળ દોડતા હતા. એ તો આ સ્તુતિ હિમાચલ ભાગતા જ ગયા. અને કેવાનું તત્પર શું છે? સત્વશીલ છે તે જ્ઞાની, અને આજે થયું છે શું? સંગ્રહશીલ છે તે જ્ઞાની. કેટલા ઉપનિષદો વાંચ્યા, કેટલા વાદવેદ વાંચ્યા, ગીતાની કેટલી ટીકાઓ વાંચી, ગીતાની બધી ટીકાઓ વાંચી, પણ એક પણ ટીકા જીવવાનો પ્રયત્ન કર્યો નહીં. એક શ્લોક નહીં, એક શ્લોકનું એક ચરણ જીવે તો માણસ તરી જાય. ભગવદ્ ગીતા કિંચિત અધીતા, ગંગાજળ લવકણિકા પીતા, સકૃદપિ યસ્ય મુરારી સમર્ચા તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. મારે યમરાજ પણ ધ્રુજે. ગીતાના 700 શ્લોક નહીં, ગીતાનો એક અધ્યાય નહીં, ગીતાનો એક શ્લોક પણ નહીં, એક શ્લોકનું એક ચરણ જીવનમાં પચાવી ગયો ને તો યમરાજ પણ એની સામે હાથ જોડીને ઉભો રહે, આટલું સત્વ છે આમાં. પણ 700 શ્લોક મોઢે કરીને એક ચરણનું પણ સત્વ પ્રગટતું નથી. તેથી સંગ્રહને આપણે જ્ઞાન સમજવા લાગ્યા. સંગ્રહ એટલે જ્ઞાન નહીં, સત્વ એટલે જ્ઞાન. અને સત્વશીલ જે માણસ થયો તે મારો જ આત્મા છે. અને એવું થવા માટે મહેનત પડે, વાર લાગે. બહુનામ જન્મના અંતે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે, જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ, મહાત્મા સુદુર્લભ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુસાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.